સાનંદમાનં દવને વતંસમ આનંદકંદમ રિતપાપવૃંદમ શ્રીદ્વારિકાનાં ખમનાથનાથમ શ્રીદ્વારિકેશમ શરણમ પ્રપદ્યે ચિંતા સંતાનહંતરો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાનિજાચાર્યા પ્રણમા નિધનો દેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષપ્રદો ભવ વસુદેવસુતં દેવં કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણમ વંદે જગદ્ગુરુમ શ્રીકૃષ્ણમ વંદે શ્રી ભાગવત ભગવાન શ્રીદ્વારિકા શ્રીરામચંદ્ર ભગવાન શ્રી સોમનાથ મહાદેવ શ્રી હનુમાનજી મહારાજ શ્રી એકલિંગજી મહાદેવ કુળદેવી શ્રી ચામુંડા માતાજી સુરાપુરા દેવકી જય પિતૃનારાયણ દેવકી જય સદગુરુ ભગવાન કી જય ગૌ માત કી જય ભારત માતા કી જય સત્ય સનાતન ધર્મ સર્વે પિતૃનો ઉધાર કરજો વહલા વિશ્વ વિહારી અરજીનો
કાપી
સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગમય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. નંદનંદન યશોદાનંદન લાડલીલાલ અકારણ કરુણા વરુણાલય પીતાંબરધારી ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રભુને પ્રણામ. આ પાવન ધરાની અંદર વિલસી રહેલી તમામ દેવી દેવતાઓની ચેતનાઓને પ્રણામ. બ્રહ્મ વહેતા બ્રાહ્મણો, માતા સરસ્વતી માં સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો, તેમજ આ પાવન અવસરના મનોરથી નિમિત્ત માત્ર યજમાન શ્રી નાજબાપુ રાણાબાપુ સિસોદિયા, અખંડ સૌભાગ્યવતી શ્રી જાનુબા નાજબાપુ સિસોદિયા, સુપુત્ર શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ ચેરમેન શ્રી કારોબારી શ્રી દિલીપસિંહ નાજબાપુ સિસોદિયા, અખંડ સૌભાગ્યવતી શ્રી ગીતાબેન દિલીપસિંહ, શ્રી પ્રવીણસિંહ નાજબાપુ, અખંડ સૌભાગ્યવતી શ્રી સ્વામીબેન, સુપુત્ર શ્રી યોગરાજસિંહ દિલીપસિંહ, શ્રી પૃથ્વીરાજસિંહ દિલીપસિંહ તેમજ સિસોદિયા પરિવાર, યુટ્યુબ ચેનલના માધ્યમથી વિજ્ઞાનનો સદુપયોગ કરી ઘર બેઠા આ કથાનું જીવંત પ્રસારણ નિહાળી રહેલા દરેક શ્રોતાઓ, તેમજ આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી ભગવાનની કથા સાંભળવા માટે ઉપસ્થિત પરીક્ષિત સ્વરૂપ આપ ભાગ્યવાન શ્રોતાઓને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હરિ બોલ. પ્રેમ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં થાય, કોટી તીર્થ આવી વસે,
પણ ભાગ્ય હોય તે નાય. ભગવાનની કથા એવી છે, ભગવાનના ગુણાનુવાદ એવા છે કે જ્યારે ઈશ્વર આપણા ઈષ્ટ આપણા ગુરુદેવ આપણા ઉપર કૃપા કરે ત્યારે જ મને તમને આવા અવસર પ્રાપ્ત થતા હોય છે. ગાડી બંગલા ધન સંપત્તિ મળવી એ આપણી મહેનતનું ફળ છે. આપણે જેવી મહેનત કરશું એ પ્રમાણે ઈશ્વર આપણને ફળ આપશે. પણ સત્સંગ કથા સાંભળવા મળવી, ભગવાનનું કીર્તન કરવા મળવું, ભગવાનનું ભજન કરવા મળવું આ કેવલ અને કેવલ ઈષ્ટ આપણા ભગવાનની કૃપાનો વિષય છે. એ કથા સત્સંગ સરિતાની અંદર કાલના કથા સત્રની અંદર આપણે જોયું કે દક્ષ પ્રજાપતિ એ ભોળાનાથના અપમાન કરવા માટે યજ્ઞ કરે છે, પોતાના જમાઈનું નીચું બતાવવા માટે થઈ અને યજ્ઞ કરે છે. ભાગવતજીની કથા મને તમને બોધ આપે છે, સત્કર્મ આપણે કરીએ એ બહુ સારી બાબત છે, પણ એ જો સત્કર્મ કોઈને નીચા દેખાડવા માટે કરશું તો એનું પરિણામ બહુ ખરાબ આવશે. યજ્ઞની અંદર શિવજીને આમંત્રણ નથી આપ્યું. શિવનો અર્થ થાય છે કલ્યાણ. જે કાર્યની અંદર કલ્યાણની ભાવના ન હોય એવું કાર્ય ક્યારેય સંપન્ન નથી થતું. શિવનો મતલબ જ છે કલ્યાણ. દક્ષ પ્રજાપતિ યજ્ઞ તો ખૂબ મોટો બૃહસ્પતિ સૌ નામનો યજ્ઞ કરે છે, પણ યજ્ઞની અંદર શિવજીનું અપમાન કરે છે, ભોળાનાથનું અપમાન કરે છે. ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ ઠાકોરજીને માનતા હોય એને શિવનું નામ ન લેવું, કપડું શિવડાવું એમ ન બોલે, એની અંદર શિવ શબ્દ આવે ને એટલે એમ બોલે કપડું ઘડાવું. કોઈ ગ્રંથની અંદર કોઈ શાસ્ત્રોની અંદર એવું ક્યાંય લખેલું નથી કે શિવજીનું નામ ન લેવું, અને ક્યાંય લખેલું હોય તો અમને વચાવજો જેથી કરીને અમે લોકોને કહી શકીએ. કોઈ આચાર્યએ ક્યારે એવું નથી કીધું, કોઈ સંપ્રદાયના આચાર્ય હોય એને કોઈ દિવસ એવું નથી કીધું કે ભાઈ શિવજીનું નામ તમે ન લેતા, અને કોઈ આચાર્યએ એવું કીધું હોય કે શિવનું નામ ન લેવું તો એ અમને સંભળાવજો, અમારે સાંભળવું છે. શિવનો અર્થ થાય છે કલ્યાણ. આપણી પાંચ આંગળી છે ને એની અંદર પાંચ તત્વો રહેલા છે, એમાં અંગૂઠો છે ને શિવ તત્વ છે. કોઈ વ્યક્તિનો એવો નિયમ હોય કે જ્યાં સુધી હું શિવનો અભિષેક ન કરું ત્યાં સુધી હું ભોજન ન લઉં અથવા કોઈ કામ ન કરું એવો નિયમ હોય, અને કદાચ કાંઈ એવો અવસર આવે અને આજુબાજુમાં શિવ મંદિર ન હોય, ટ્રેનમાં મુસાફરી કરતા હોય, બસમાં મુસાફરી કરવા માટે નીકળી ગયા હોય અને અભિષેક કરવાનું રહી ગયું હોય, તો પોતાના જમણા હાથના અંગૂઠા ઉપર જલ ચડાવે તો એ શિવ અભિષેક કરવાનું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. તો દેવાધિદેવ મહાદેવ એ શિવનો મતલબ જ છે કલ્યાણ. એટલા માટે કોઈ વિદ્યાર્થી કંઈ પરીક્ષા ભરવા જતા હોય, પેપર ભરવા જતા હોય તો આપણે એને અંગૂઠો બતાવીને એમ કહીએ બેસ્ટ ઓફ લક, અંગૂઠો બતાવે. શું કામ? અંગૂઠો છે એ શિવનું સ્વરૂપ છે, શિવનો અર્થ થાય છે કલ્યાણ, એવી ભાવના છે કે જા તારું કલ્યાણ થશે. તો કોઈ આચાર્યએ કોઈ શાસ્ત્રોએ કોઈ ગ્રંથની અંદર કોઈ સંપ્રદાયમાં એવું નથી લખ્યું કે ભાઈ શિવનું નામ ન લેવું. ખુદ સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં લખે છે એકાદશી નામ સર્વેષામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મ દિનાનામ ચ શિવરાત્રૌ ચ ઉત્સવ. શિક્ષાપત્રીના 79 શ્લોકની અંદર વર્ણન કરતા કહે છે કે અમારા આશ્રિતોએ એકાદશીના અન્ન ના લેવું જોઈએ. ભગવાન ખુદ સ્વામિનારાયણ ભગવાન કહે છે. ઘણી વખત કોઈ દ્વારા શિવની નિંદા કરવામાં આવતી હોય છે, શિવનું અપમાન કરવામાં આવતું હોય છે, શિવજીને નીચા બતાવવામાં આવતું હોય છે, એવા લોકોને કહેવા માંગે છે ખુદ સ્વામિનારાયણ ભગવાન કે અમારા આશ્રિતોએ એકાદશીનું અન્ન ના લેવું જોઈએ, એકાદશીનું વ્રત કરવું જોઈએ. એટલું નહીં, જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મ દિનાનામ ચ, કૃષ્ણ જન્મ દિન એટલે જન્માષ્ટમી, જન્માષ્ટમીના દિવસે અમારા આશ્રિતોએ અવશ્ય જન્માષ્ટમીના વ્રતનું પાલન કરવું જોઈએ. અને કીધું શિવરાત્રૌ ચ ઉત્સવ, શિવરાત્ર ઉત્સવ એટલે શિવરાત્રિના દિવસે અમારા આશ્રિતોએ ક્યારે અનાજ ગ્રહણ ન કરવું જોઈએ. ખુદ સ્વામિનારાયણ ભગવાન કહે છે.
ત્યારબાદ શિક્ષાપત્રીમાં આગળ 84માં શ્લોકની અંદર કહે, વિષ્ણુ શિવો ગણપતિર પાર્વતી ચ દિવાકર એતા પૂજ્ય ત્વયા માન્યા દેવતામ પંચમામકે. અમારા આશ્રિતો એ વિષ્ણુ ભગવાનને માનવા, અમારા આશ્રિતો એ શિવો વિષ્ણુ શિવો ગણપતિ શિવજીની પૂજા કરવી, ગણપતિની પૂજા કરવી, પાર્વતી ચ દિવાકર પાર્વતી જગદંબા કુળદેવીની પૂજા કરવી, અને દિવાકર એટલે સૂર્યની ઉપાસના કરવી. શંકરાચાર્યજી મહારાજે કીધું કે પૂજામાં રાખવા પંચદેવ સર્વદા, ગણપતિ શિવહરિ ભાસ્કર અંબા. દરેક સનાતનીઓએ આ પાંચ દેવની અવશ્ય નિત્ય પૂજા કરવી જોઈએ, એ કોઈ પણ સંપ્રદાયનો હોય, વૈષ્ણવ હોય, શૈવ હોય, શાક્ત હોય, સ્વામિનારાયણ સંપ્રદાય, કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ હોય, દરેક હિન્દુ સનાતનીઓએ પાંચ દેવ અવશ્ય પૂજાની અંદર મંદિરમાં રાખવા જોઈએ. પૂજામાં રાખવા પંચદેવ સર્વદા, ગણપતિ શિવહરિ ભાસ્કર અને અંબા. આટલા દેવની દરેક સનાતનીઓએ અવશ્ય પૂજા કરવી જોઈએ. તો દક્ષ પ્રજાપતિ અભિમાનના કારણે ઓળખી ન શક્યો કે મારા આંગણે જે શિવ જમાય થઈને ઉભા છે એ કોઈ સામાન્ય જમાય નહીં, કોઈ વ્યક્તિ નથી, એ સર્વેશ્વર છે, નિષ્કલંક આશુતોષ છે, નિષ્પ્રપંચ છે, નિર્દ્વંદ્વ છે. શિવજીનું ભયંકર દક્ષ પ્રજાપતિ અપમાન કરતો હતો. પ્રેતવાસેષુ ઘોરેષુ પ્રેતિર્ભૂત ગણેર્વૃતઃ અટંત્યુન વત્તવન મગ્નો વ્યુક્ત કેશો હસન રુદન. કહે છે કે આ પ્રેતવાસેષુ પ્રેતડાઓ ભેગો ફરે છે, આ ભૂતોની ટોળીઓ પોતાની સાથે રાખે છે, એટલું જ નહીં સ્મશાનની ભસ્મ પોતાના શરીર ઉપર લગાવે છે, વ્યાઘામ્બર પહેરે છે, આના વસ્ત્ર પણ પૂરા નથી. આવી રીતના દક્ષ પ્રજાપતિ ભોળાનાથનું અપમાન કરે છે, ભગવાન શિવજીની નિંદા કરે છે. નંદી આદિ ગણોથી સહન ન થયું. અરે એ દક્ષ, તને ભગવાને જે મુખ આપ્યું છે એ ભગવાનની સ્તુતિ કરવા માટે આપ્યું છે, ભગવાનના ગુણાનુવાદ ગાવા માટે મુખ આપ્યું છે, અને એના બદલે તું શિવજીની નિંદા કરે છું. સ્તુતિ ન કરી શકે તો કાંઈ નહીં, પણ નિંદા કરવાનો તને કોઈ અધિકાર નથી. તું નિંદા કરે ને જા, તું બકરાના મોઢા વાળો થાયસ, શ્રાપ આપી દીધો છે. ભગવાન ભોળાનાથને કોઈ માન નથી, કોઈ અપમાન નથી. ક્યાંક અપમાનમાં ગાવો ગાડો ખાવી પડે, ક્યાંક સન્માનમાં મધુર વાણી. દાસ સવો કહે કર્મ સૌ સૌના ભોગવે, આપણે શું લાભ કે હાનિ. ભગવાનને એવો ભક્ત પ્રિય છે કે જે ભક્ત જે પરિસ્થિતિમાં ઈશ્વર રાખે ને એમાં સંતોષથી રહે ને, એવો ભક્ત છે ને ભગવાનને બહુ પ્રિય છે. ક્યારેક અપમાન થાય, ક્યારેક સન્માન થાય, ક્યારેક માન મળી જાય, ક્યારેક અપમાન અપશબ્દ મળી જાય, પણ જે સ્થિતિમાં રાખે ને એમાં ઈશ્વરનો આભાર માને ને એવો ભક્ત ભગવાનને વાલો છે. ભોળાનાથ, એને કોઈ મનમાં રાગ નથી, એને કોઈ મનમાં દ્વેષ નથી, એ તો શાંત ચિત્તે કૈલાશ પર્વત ઉપર જતા રહ્યા છે. મનની અંદર કોઈ અવરોધ નથી, કોઈ વિરોધ નથી, કારણ કે મનના અવરોધો છે, મનની અંદર ઉઠતા જે વિરોધ છે ને એ જ માણસના જીવનની અંદર અવરોધ ઉભા કરે છે. કોઈની સાથે રાગ નહીં, કોઈની સાથે દ્વેષ નહીં, જેની જટામાંથી જ જ્ઞાનરૂપી ગંગા વહે છે એવા ભોળાનાથને કોની સાથે દ્વેષ હોય, કોની સાથે રાગ હોય. શાંત ચિત્તે કૈલાશ પર્વત ઉપર ભોળાનાથને ખબર નહોતી કે મારા સસરા અહીંયા આવી ગયા છે, નહીતર ભોળાનાથ એ માન પણ જાળવે, સન્માન પણ જાળવે, એના માટે કોઈ ઊંચો નીચો નથી, કોઈ નાનો મોટો નથી. પણ ભોળાનાથ એ સમાધિની અંદર બેઠા હતા, સતત બસ રામ નામની અંદર ભોળાનાથ લીન હતા. એને ખબર નથી કે મારા સસરા સભાની અંદર આવી ગયા છે, આંખો બંધ છે, રામ 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 સમાધિની અંદર ભોળાનાથ હતા. સતત ભોળાનાથ રામ નામની અંદર લીન રહેવા વાળા છે, સમાધિમાં બેસવા વાળા છે. ભોળાનાથે જ્યારે 1 કરોડ શ્લોકનો જ્યારે રામાયણ ગ્રંથ લખ્યો, એ સમયે દેવતાઓ દાનવો અને માનવો ભોળાનાથની પાસે આવીને કહે છે, પ્રભુ તમે આ 1 કરોડ શ્લોકનો તમે આ રામાયણ ગ્રંથ લખ્યો, આ 1 કરોડ શ્લોક તમારે શું કરવા, તમે તો અખંડ સમાધિમાં બેસવા વાળા દેવ છો, તમે તો સતત
પ્રભુનું ભજન કરનારા છો. ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત. જગત મિથ્યા છે, તમે સતત રામ નામમાં લીન રહેવા વાળા છો. આ 1 કરોડ શ્લોક ઘોડાના તમારે શું કરવા? શિવજી કીધું, વાત સાચી છે, હું તો સમાધિમાં અખંડ રહેવા વાળો દેવ છું, મારે આ 1 કરોડ શ્લોકને શું કરવા? અને એ સમયે 33 લાખ શ્લોક દેવતાઓને આપ્યા, 33 લાખ દાનવોને આપ્યા અને 33 લાખ શ્લોક એ માનવોને આપે છે. આમ 33 લાખ આપી દીધા. હવે 1 કરોડ માંથી ભોળાનાથની પાસે 1 લાખ શ્લોક વધ્યા. 1 લાખ શ્લોક હતા. થોડો સમય પસાર થયો, વળી દાનવો માનવો અને દેવતાઓ ભોળાનાથ પાસે આવીને કહે છે કે પ્રભુ તમારે આ 1 લાખ શ્લોકને શું કરવા? તમે તો અખંડ સમાધિમાં રહેવા વાળા દેવ છો. ભોળાનાથ વળી કહે છે, દેવતાઓની વાત સાચી છે, એમાંથી 33,000 શ્લોક દેવતાઓને આપ્યા, 33,000 શ્લોક દાનવોને આપ્યા અને 33,000 શ્લોક માનવોને આપ્યા. ભગવાન ભોળાનાથની પાસે 1,000 શ્લોક વૈધા. વળી બધા દેવતાઓ દાનવો માનવો ગયા, પ્રભુ આ 1,000 શ્લોકને તમારે શું કરવા છે? તમારે આને રાખીને શું કરવા? એટલે વળી દેવતાઓ દાનવો માનવો ગયા, એટલે 300 શ્લોક દેવતાઓને આપ્યા, 300 માનવોને આપ્યા અને 300 શ્લોક દાનવોને આપ્યા. ભોળાનાથની પાસે 100 શ્લોક વૈધા. વળી દાનવો માનવો દેવતાઓ આવે, કહે છે પ્રભુ આ 100 શ્લોકને રાખીને તમે શું કરશો? વળી ભોળાનાથે કૃપા કરી 33 શ્લોક દેવતાઓને આપ્યા, 33 માનવોને આપ્યા અને 33 દાનવોને આપ્યા. 99 વેચી દીધા. હવે ભોળાનાથની પાસે 1 શ્લોક વધ્યો. આ 1 શ્લોક એક અનુષ્ટુપ શ્લોક હતો અને સંસ્કૃત સાહિત્યનો એવો નિયમ છે કે અનુષ્ટુપ શ્લોકની અંદર ટોટલ 32 અક્ષર હોય. 32 અક્ષર ભોળાનાથની પાસે હતા. વળી દેવતાઓ દાનવો માનવો આવીને કહે છે પ્રભુ આ 32 અક્ષરને તમારે શું કરવા છે? વળી 10 અક્ષર દેવતાઓને આપ્યા, 10 માનવોને આપ્યા અને 10 દાનવોને આપ્યા. ભોળાનાથની પાસે 2 અક્ષર વૈધા અને 2 અક્ષર એટલે રામ. ભોળાનાથ સતત રામ 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 નામનું રટણ કરે છે. જો ન બોલે રામ ઉસકા ઉલટા કર દો વો હે મરા, જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં. અને એટલા માટે ભોળાનાથ સતત રામ 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 રટણ કરે છે. ભોળાનાથના હૃદયમાં 1 રામ નામ વ્યાપી ગયું છે. શિવ કંઠ બસત નામ 1 રામ નામ, શિવ કંઠ બસત નામ 1 રામ નામ, શિવ કંઠ બસત નામ 1 રામ નામ, કંઠ વસત નામ 1 રામ નામ, શંભુ હૃદય સદા જપત 1 રામ નામ, શંભુ હૃદય સદા જપત 1 રામ નામ, ઓ શંભુ હૃદય સદા જપત 1 રામ નામ, શંભુ હૃદય સદા જપત 1 રામ નામ. આધાર 1 રામ નામ,
ચિત મન સે બોલો રામ 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 પ્રેમ મુદિત મન થી બોલો રામ 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 પ્રેમ મુદિત મન સે બોલો રામ 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 કલિયુગ કેવલ નામ આધારા ભગવાન એ અખંડ રામ નામની સમાધિમાં બેસે છે ભોળાનાથ કારણ કે નહીં કલી કર મન ભક્તિ વિવેકુ રામ નામ અવલંબન એકુ કહે છે કે જેને નામ મળી ગયું સમજવાનું એને રામ મળી ગયા છે અને જેને કથા મળી ગઈ સમજવાનું એને કૃષ્ણ મળી ગયા છે ભગવાન રામ જો ન બોલે રામ ઉસકા ઉલટા વો હે મરા જે ભગવાનનું નામ નથી બોલી શકતો ને સમજવાનું એ મરેલો છે કાશીની અંદર સ્મશાન યાત્રા નીકળી એટલે જેમ સુરતનું ખમણ એમ કાશીનું મરણ વખણાય કાશીમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ને તો ત્યાં રડવામાં ન આવે રુદન ન કરે બધા ઉત્સવ મનાવે કારણ કે કાશીનું મરણ એ શ્રેષ્ઠ છે સીધી મુક્તિ અપાવી દે જેમ ગંગાનું સ્નાન જીવને મુક્તિ અપાવે એમ કાશીમાં કોઈ જીવનું મરણ થાય ને તો એને સીધી મુક્તિ મળે એટલે ત્યાં શોક ન મનાવે ત્યાં ઉત્સવ મનાવે કાશીમાં કોઈનું મૃત્યુ થાય ને એટલે સ્મશાન યાત્રા નીકળી બધા ઢોલ નગારા વગાડતા હતા ઉત્સવ કરતા હતા આનંદ કરતા હતા તાલી પાડતા હતા રામ નામનું લામ લેતા હતા એમાં સામે કબીરજી મળ્યા કબીરજીએ સ્મશાન યાત્રા રોકીને કીધું તમે આ બધા આનંદ કરો છો કિલોલ કરો છો રામ નામ બોલો છો તાળીઓ પાડો છો ઢોલ વગાડો છો તમે બધા આ કરું છો પણ જે આ પાલખીમાં સૂતો છે એ કેમ તાલી નથી વગાડતો એ કેમ નાચતો નથી એ કેમ કૂદતો નથી ત્યારે બધાએ કીધું કબીરજી એ મરી ગયો છે એમ જે વ્યક્તિ મૃત્યુ પાયમાં હોય ને જે મરી ગયા હોય એ રામનું નામ ન બોલી શકે જે જીવતા હોય ને એ જ ભગવાનનું નામ બોલી શકે માટે બે હાથ ઊંચા કરી અને તાલીઓના તાલ સાથે જય હો શ્રી રાધે કાશી મરત મુક્ત કરત એત રામ નામ કાશી મરત મુક્ત કરત એક રામ નામ કાશી મરત મુક્ત કરત એક રામ નામ શિવજીએ રામ નામની અંદર લીન રહેવા વાળા છે ખબર નહીં કે મારા સસરા આવી ગયા છે અપમાન કરે છે શિવજી શાંત ચિતે કૈલાસ પર્વત ઉપર જતા રહ્યા બૃહસ્પતિ સૌ નામનો યજ્ઞ કરે ઇષ્ટવાસ વાજ પેયેન બ્રહ્મ નિષ્ઠાન વિભૂયચ બૃહસ્પતિ સવમ નામ સમારે ભે ક્રતુત્તમમ ક્રતુત્તમ કહે છે ક્રતુ એટલે યજ્ઞ કર્યો છે બૃહસ્પતિ સૌ નામનો યજ્ઞ કંખલ ક્ષેત્રની અંદર કરે છે બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું છે બધાને આમંત્રિત કર્યા છે પણ ભોળાનાથ અને સતી ભવાનીને આમંત્રણ નથી આપતા સતી ભવાની પોતાના પતિની આજ્ઞા લઈ અને યજ્ઞની અંદર આવે ચારે બાજુ જોયું છે પણ ક્યાંય શિવજીનું સ્થાપન ન જોયું
અને એ સમયે એકદમ ભવાનીને ક્રોધ આવે છે. અસ કહી યોગ અગ્નિ તનુ જારા ભયહુ સકલ મખ હા હા કારા, એવો અગ્નિ પ્રગટ કર્યો કે ચારે બાજુ હાહાકાર થવા માંડ્યો. સતી પોતાના દેહનો યજ્ઞની અંદર ત્યાગ કરે, યજ્ઞની ભૂમિ જાણે સ્મશાનની ભૂમિ બની ગઈ હોય. નારદજી દ્વારા સંદેશ મળ્યો ભગવાનને, પોતાની જટાને શિલા ઉપર પછાડી વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કરીને કહે છે, જાઓ તમે યજ્ઞનો વિધ્વંસ કરો. વીરભદ્ર અનેક શિવગણોને લઈને આવે, યજ્ઞને વિધ્વંસ કરવા જાય. બધા જ દેવતાઓ ભોળાનાથ પાસે જઈ અને ક્ષમા માગે છે, પ્રભુ અમને ક્ષમા કરો, દક્ષ દ્વારા તમારો અપરાધ થયો, તમારા આ રૌદ્ર સ્વરૂપને તમારા બધા જ ગણોને હે પરમાત્મા તમે શાંત કરી દો. બધાને શાંત કરવામાં આવ્યા. આ બાજુ દક્ષના મુખ ઉપર ધડ ઉપર બકરાનું મોઢું લગાડી અને દક્ષ પછી ત્યાં ભગવાનની સ્તુતિ કરે છે, વંદન કરે છે, પ્રણામ કર્યા. શિવચરિત્રની કથા એ જીવને જ્ઞાન પ્રદાન કરાવનારી કથા છે, જીવ માત્રના પાપને નષ્ટ કરનારી આ કથા. ત્યારબાદ આગળની કથામાં અર્થ પ્રકરણ બતાવ્યું છે. અર્થ પ્રકરણની અંદર ધ્રુવજીને ચરિત્રની કથા બતાવી. 5 વર્ષના ધ્રુવજી મહારાજ એ ભગવાનને પ્રગટ કરવા માટે મજબૂર કરી દે છે, એવી એણે ભક્તિ વધારી. એટલી ભક્તિ પરાકાષ્ઠા સુધી પહોંચાડી કે સાક્ષાત ભગવાનને એના દર્શન કરવા માટે આવવું પડ્યું છે. જેમ ભક્તને ભગવાનના દર્શનની ઉતાવળ હોય, ભગવાનની કથા સાંભળવાની જેમ તાલાવેલી હોય, એમ સાચા ભક્ત હોય ને એના દર્શન કરવા માટે પ્રભુ પણ તલપાપડ થતા હોય છે. પરમાત્માને પણ એવા ભક્તના દર્શન કરવાની ઉતાવળ હોય છે, ઉત્કંઠા હોય છે. એવા ધ્રુવજી મહારાજને પરમાત્મા દર્શન કરવા માટે આવે છે. મધુવનની અંદર આવ્યા એટલે ભગવાનનું એક નામ મધુસૂદન પડે છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે, ગુરુદેવ એવી તો શું ઘટના બની કે 5 વર્ષના બાળકે ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન એ ભક્તના દર્શન કરવા માટે થઈ અને પધાર્યા છે, એ કથા વિસ્તારથી કહો. કહે છે અર્થ પ્રકરણની અંદર ધ્રુવજીના ચરિત્રની કથા બતાવી છે. સનતકુમારો નારદ યતિ આદિ બધા જ એ બ્રહ્માજીના પુત્રો એ ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર ન કર્યો, બધા નૈષ્ઠિક બ્રહ્મચારી બને છે, બ્રહ્મચારી થયા છે. બ્રહ્માજીના પીઠમાંથી અધર્મનો જન્મ થયો, કારણ કે બ્રહ્મા છે ને એ બુદ્ધિના દેવ છે. જો બુદ્ધિથી કોઈ પણ બાબતનો આપણે પ્રયોગ કરશું ને તો માણસને થોડો સમય શાંતિ જેવું લાગશે, પણ માણસની જીવનયાત્રા અટકી જશે. ભક્તિના માર્ગ ઉપર ક્યારેય બુદ્ધિનો પ્રયોગ ન કરવો જોઈએ, ભક્તિના માર્ગ ઉપર હંમેશા હૃદયથી રહેવું જોઈએ. જો ભક્તિમાં બુદ્ધિ વાપરશું તો ભગવાનની કૃપા પ્રાપ્ત નહીં થાય. પેલું માણસ પાણીમાં ડૂબતો હતો ને એટલે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન આમાંથી જીવ બચાવી લો ને તો હું તમને ખીચડી ધરીશ. ભગવાનને એમ થયું કે હાલો એક ટાઈમનું જમવાનું તો થાય, ખીચડી તો ધરશે ભગત. એવું મોજું આવ્યું ને તેમ કિનારે ઘા કર્યો માણસ, ઘા કર્યો ને આકાશમાં જોઈને કેવી ખીચડી, અને ત્યાં એવું પાછું મોજું આવ્યું ને કે પાછો દરિયામાં લઈ ગયો. એ કે ભગવાન હું તો તમને પૂછતો હતો કે વઘારેલી ખીચડી કે સાદી ખીચડી. જો ભક્તિના માર્ગમાં દંભ કરશું, ભક્તિના માર્ગમાં કપટ કરશું તો માણસ થોડો સમય સુખ ભોગવશે પણ શાંતિ નહીં મળે, કારણ કે સુખની સાથે દુઃખ જોડાયેલું છે, મજાની સાથે સજા જોડાયેલી છે, હર્ષની સાથે શોક જોડાયેલો છે. પણ ભક્તિના માર્ગમાં જો હૃદયનો ઉપયોગ કરશું તો માણસને નિત્ય આનંદ મળશે, અને આનંદનો કોઈ વિરોધાભાસી શબ્દ નથી, સમાનાર્થી શબ્દ છે. ભજનાનંદ, નિજાનંદ, પરમાનંદ આ બધા શબ્દો છે, પણ આનંદનો વિરોધાભાસી કોઈ શબ્દ નથી. બ્રહ્માજીના પીઠમાંથી કહે છે અધર્મનો જન્મ થયો છે. આ અધર્મ એ મૃષા નામની સ્ત્રીને વરે છે. મૃષા નામની કન્યા સાથે જ્યારે અધર્મએ લગ્ન કર્યા તો એમના દ્વારા દંભનો જન્મ થાય છે. દંભનો અર્થ એવો થાય હું સારો માણસ ન હોય પણ સમાજમાં સારો દેખાવાનો પ્રયત્ન કરું તો હું દંભી છું, હું વૈષ્ણવ ન હોય પણ સમાજમાં વૈષ્ણવ દેખાડવાનો પ્રયત્ન કરું તો હું દંભી છું, હું ભગવાનનો ભક્ત ન હોય પણ ટીલા ટપકા ને આ બધું કરી અને દેખાડવાનો પ્રયત્ન આપણે જો કરીએ, અંદરથી ભક્તની ભાવના ન હોય, અંદરથી વૈષ્ણવની ભાવના ન હોય, અંદરથી સારા થવાની ભાવના ન હોય પણ સારા દેખાડવાનો પ્રયત્ન કરતા હોય ને આ બધા દંભી છે. કહે છે બ્રહ્માજીના એ પીઠમાંથી અધર્મ થયો મૃષા નામની કન્યાને વરે. મૃષા અને
અધર્મ દ્વારા દંભનું પ્રાગટ્ય થયું છે, દંભનો જન્મ થયો છે. વિદુરજી પ્રશ્ન કરે છે કે મનુ મહારાજની ત્રણ કન્યાઓના વંશનું વર્ણન સાંભળ્યું, એ ત્રણે ત્રણ કન્યાઓને ત્યાં મહાન વિભૂતિઓ પ્રગટ થઈ એ કથા સાંભળી, હવે મનુ મહારાજના બે દીકરા છે પ્રિયવ્રત અને ઉતાનપાદ. આ પ્રિયવ્રત અને ઉતાનપાદની કથા સંભળાવો. સુખદેવજી મહારાજ આગળની કથાનું વર્ણન કરતા કહે છે, અથાત કીર્તયે વંશમ પુણ્ય કીર્તે કુરુદવહમ સ્વયં ભુવ મનુષ્યાપિ મનોહરે રંસાંશ જન્મનઃ પ્રિયવ્રતોન્તાનપાદ શતરૂપા પતે સુતો વાસુદેવસ્ય કલયામ રક્ષાયામ જગતઃ સ્થિતો. મનુ મહારાજના પાંચ સંતાનમાં ત્રણ દીકરીઓ છે, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. ત્રણ દીકરીઓ છે અને બે દીકરા છે, એમાં એક દીકરાનું નામ છે પ્રિયવ્રત અને બીજા દીકરાનું નામ છે ઉતાનપાદ. અહીંયા ભાગવતકાર ઉતાનપાદના ચરિત્રની કથા સમજાવે છે, કહે છે આ ઉતાનપાદ રાજાને બે રાણી છે, એકનું નામ છે સુરુચિ અને બીજી રાણીનું નામ છે સુનીતિ. ઉતાનપાદ રાજાને સુરુચિ રાણી બહુ વાલી છે. આ સુરુચિ રાણી છે ને એ શરીરથી દેખાવડા બહુ છે, સુંદર બહુ છે, પણ સુરુચિની અંદર એક પણ પ્રકારનો સદગુણ નથી. ખાલી શરીરથી સુંદર છે પણ સદગુણ એ કોઈ નથી. સુનીતિ રાણી હતા એ થોડા શરીરથી કદરૂપા હતા, દેખાવડા નહોતા, અણગમા લાગતા હતા, પણ એની અંદર અનેક પ્રકારના સદગુણો ભરેલા હતા. ઉતાનપાદ રાજાને સુરુચિ રાણી બહુ વાલી લાગે છે, જેમાં સદગુણ નથી, માત્ર શરીરથી સુંદર છે. અને સુનીતિ એ અણગમા હતા, એની અંદર શરીરની શુદ્ધિ નથી પણ એની અંદર ગુણો બહુ સારા હતા. ઉતાનપાદ રાજાને સુનીતિ રાણી વાલી નથી લાગતી, સુરુચિ બહુ વાલી લાગે છે. આ સુરુચિનો અર્થ થાય છે ઇન્દ્રિયોનું સુખ. જીવ માત્રને આ ઉતાનપાદ રાજાની કથા એટલે બીજી કોઈ કથા નથી, આપણા શરીરની જ કથા છે. મેં અગાઉ કીધું તું, વળી પાછી એ વાતને દોહરાવું કે ભાગવતજીની એક પણ કથા આ પંચમહાભૂતના ખોડિયાના બહારની કથા નથી. દરેક કથા છે ને આપણા જ શરીરની કથા છે. ઉતાનપાદ રાજા એટલે બીજું કોઈ નહીં, આ જીવ. ઉતાનપાદનો અર્થ થાય જેના પગ ઉપર હોય અને માથું નીચે હોય ને એને ઉતાનપાદ કહેવાય. દરેક જીવની માતાના ગર્ભમાં આ જ સ્થિતિ હોય, માથું નીચે હોય અને પગ ઉપર હોય. દરેક જીવને બે રાણી હોય છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિ એટલે ઇન્દ્રિયોનું સુખ, ન ખાવાનું ખાવાની વૃત્તિ, ન જોવાનું જોવાની વૃત્તિ, ન પહેરવાનું પહેરવાની વૃત્તિ. આ વૃત્તિ માણસને જીવને બહુ વાલી લાગતી હોય. સુનીતિ અણગમી લાગે છે અને માનીતિ નથી લાગતી. સુનીતિ એટલે નીતિનો માર્ગ, ધર્મનો માર્ગ, ઈમાનદારીનો માર્ગ, માનવતાનો માર્ગ, એ માણસને ક્યારેક પસંદ નથી આવતો. આ ઉતાનપાદને સુરુચિ એટલે ઇન્દ્રિય સુખ બહુ વાલું લાગે છે. સુરુચિનો પુત્ર છે ઉત્તમ. ઇન્દ્રિયોનું સુખ ભલે આપણને ગમે એટલું ઉત્તમ લાગતું હોય પણ પરિણામે છે ને ઝેરરૂપ સાબિત થાય. જેને ડાયાબિટીસ હોય એને મિષ્ટાન બહુ ભાવતું હોય પણ એના માટે એ મૃત્યુરૂપ પણ સાબિત થઈ જાય છે. એમ ઇન્દ્રિયોનું સુખ ભલે આપણને ગમે એટલું વાલું લાગે પણ એ પરિણામે ઝેર જેવું હોય છે. વ્યસન કરવું માણસને ગમતું હોય પણ એ વ્યસન એના માટે ધીમું ઝેર બની જાય, નિકોટિન બની જાય છે. ઇન્દ્રિયોનું સુખ ભલે આપણને ગમે એટલું વાલું લાગે, ગમે એટલું સારું લાગે પણ પરિણામે ઝેરરૂપ સાબિત થાય. સુનીતિનો બાળક છે ધ્રુવ. સુનીતિ એટલે સારો માર્ગ. સારા માર્ગનું સુખ ભલે મોડું મળશે પણ એ ધ્રુવની જેમ અવિચલ રહી જશે, કાયમ માટે સ્થિર થઈ જશે. નીતિનું સુખ કહેવાય ને કે અનીતિ એ કૂતરા વસે અને નીતિ એ નારાયણ વસે. અનીતિ સે ધન હોત હે બરસ પાંચ અરુસાર. અનીતિનું સુખ માણસને થોડો સમય શાંતિ આપે પણ અનીતિનું સુખ એ કાયમ માટે શાંતિ ન આપી શકે. આ બાજુ ઘટના એવી બને છે કે સુરુચિના કહેવાથી એટલે કે ઇન્દ્રિયોના સુખ માટે થઈ અને રાજાએ સુનીતિનો ત્યાગ કરી દીધો છે. સુનીતિ રાણીને મહેલની બહાર કાઢી મૂકી છે, એક ઝૂંપડું વારી અને સુનીતિ રાણી એ ઝૂંપડાની અંદર રહે છે. નીતિને રાજાએ છોડી દીધી છે. સુરુચિ એટલે ઇન્દ્રિય સુખને અપનાવ્યું, અનીતિને અપનાવી છે. એક સમય એવી ઘટના બને કે સુનીતિનો બાળક ધ્રુવ એ નાના નાના બાળકો ભેગો રમત રમતો હતો. ઘટના એવી બની કે રમત રમતમાં નાના બાળકોએ ધ્રુવજીને કડવા વેણ સંભળાવ્યા.
ધ્રુવજીને કીધું કે આ બાળકને એના પિતા સાચવતા નથી, એના માતાને પણ બહાર કાઢી મૂકાશ. આ બાળક એ મા બાપ વગરનો થઈ ગયો છે. આવી રીતના કડવા વેણ સંભળાવ્યા છે. અને કડવા વેણથી રૂંધાયેલો બાળક ધ્રુવ દોડતો દોડતો મા પાસે જઈ સુનીતિને કહે છે કે મા, મા મારા પિતાજી ક્યાં છે, મારે મારા પિતાને મળવું છે. સુનીતિ વળી મનમાં વિચાર કરે, દીકરો સમજણો થયો છે, એને કેમ સમજાવું કે તારા પિતાએ મને છોડી દીધી છે, મારો ત્યાગ કર્યો છે. જો આવી વાત કરીશ ને તો બાપ અને દીકરાની વચ્ચે વેર બંધાશે. મારે તો મારા દીકરાને સન્માર્ગે વાળવો છે, સંસ્કાર આપવા છે. જો હું એમ કહીશ કે તારા પિતાએ મારો ત્યાગ કર્યો છે તો બાપ દીકરા વચ્ચે વેરનું બીજા રોપણ થશે. પુત્ર છે એ બાપની સાથે વિરોધ કરશે, વેર કરશે. એટલે સમજાવે છે, બેટા તારા પિતાજી છે ને એ અત્યારે રાજમહેલમાં રાજકાજનો હિસાબ કરતા હોય, અને દીકરા તારે ત્યાં ન જવાય, હમણાં રાજકાજનો હિસાબ લખતા. ના માં, મારે મારા પિતાને મળવું છે. અરે બેટા ત્યાં ન જવાય. માં પાસેથી દોડતો દોડતો બાળક ધ્રુવ એ રાજમહેલે આવે છે. રાજમહેલની સત્તા ઉપર, ગાદી ઉપર ઉતાનપાદ રાજા બેઠા છે. સુરુચિ રાણી બાજુમાં બેઠી છે. સુરુચિનો બાળક ઉત્તમ એ પિતાની ગોદમાં બેઠો છે. ધ્રુવજી મનમાં વિચાર કરે કે મારો ભાઈ ઉત્તમ એ માતાના ખોડામાં બેઠો, એ પિતાના ખોડામાં પિતાની ગોદમાં બેઠો છે. હાલને હું પણ મારા પિતાની ગોદમાં બેસવા જાઉં, મને પણ મારા પિતાનો પ્રેમ મળે. આવો મનમાં વિચાર કરી અને ધ્રુવજી એ ઉતાનપાદની ગોદમાં બેસવા જતા હતા એટલે સુરુચિ રાણીએ કડવા વેણ સંભળાવ્યા છે. ઉતાનપાદ રાજા બાળકથી મોઢું ફેરવી ગયા છે. ઉતાનપાદ રાજાને ખબર હતી કે જો સુનીતિના દીકરા ધ્રુવને મારી ગોદમાં બેસાડીશ ને તો આ સુરુચિ રાણી છે ને એ નારાજ થઈ જશે, સુરુચિ મારાથી દૂર જતી રહેશે. સુરુચિ દૂર જતી રહેશે એનો મતલબ કે ધ્રુવ એટલે અવિચલ, જો હું નીતિને અપનાવીશ ને તો કહે છે આ ઇન્દ્રિયોનું સુખ મારાથી દૂર થઈ જશે. ઇન્દ્રિય સુખની અંદર એટલો બધો રહીચો પૈચો રહેતો હતો ઉતાનપાદ રાજા કે સામે બાળકનું હૃદય દુભાય છે. બાળક વિચારે કે હમણાં મને મારા પિતા બોલાવશે, હમણાં મને એની ગોદમાં બેસાડશે, હમણાં મને પ્રેમ આપશે. આવો વિચાર બાળક કરતું હતું, પણ ઉતાનપાદ રાજા એમ વિચાર કર્યો કે જો બાળકને ગોદમાં લઈશ ને તો આ સુરુચિ નારાજ થઈ જશે, ઉત્તમની માં મારાથી દૂર થઈ જશે, ઇન્દ્રિયોનું સુખ જતું રહેશે. કામી પુરુષોનો આવો સ્વભાવ હોય, સ્ત્રીનું સુખ દૂર ન થવું જોઈએ, બાળકનું હૃદય દુભાય ને એ તરફ ધ્યાન ના આપવું. આ કથા મને તમને બોધ આપે, આપણા ઘરની અંદર, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં, આપણા ગામમાં આપણો વ્યવહાર એવો ન થવો જોઈએ કે આપણા વ્યવહારથી કોઈના હૃદયને ઠેસ પહોંચે. ઘણા માણસો એવું કહેતા હોય કે ભાઈ હું પરમાત્માને બહુ પ્રેમ કરું, પરમાત્માને બહુ પ્રેમ કરું, પરમાત્માને પ્રેમ કરું. વાત બરોબર છે, પરમાત્માને પ્રેમ કરવો જ જોઈએ, પણ શરૂઆત પરિવારથી કરવી જોઈએ. હું મારી બહેનને પ્રેમ આપું, હું મારી પત્નીને ખુશ રાખું, હું મારા પિતાને રાજી રાખું, હું મારી માતાને રાજી રાખું. પરમાત્મા સુધી પહોંચવાના આ કુટુંબ છે ને એ પગથિયા છે. પેલા આપણે આપણા પરિવારને પ્રેમ કરીએ, પેલા આપણે આપણા ગામને પ્રેમ કરીએ, આપણી સોસાયટીને પ્રેમ કરીએ, આપણા આડોશ પાડોશના વ્યક્તિઓને પ્રેમ કરીએ, તો પછી પરમાત્મા સુધી પહોંચી શકશું. યાદ રાખજો, મંદિરની મૂર્તિમાં રહેલા ભગવાનને રીઝવવા બહુ સહેલા છે, પણ કોઈના કાળજામાં રહેલા કીર્તનને રીઝવવો ને એ બહુ અઘરો છે. મંદિરની મૂર્તિમાં જે મૂર્તિ છે એમાં તો પ્રાણ આપણે બધાએ પૂર્યા હોય, આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય, પણ ભગવાને જે આ માનવ રૂપી આ મંદિર આ મૂર્તિ ઘડી છે ને, આ માનવ શરીરમાં તો ખુદ ભગવાને પ્રાણ પૂર્યા છે. ઓલા ભગવાનને આપણે 56 પ્રકારના ભોગ ધરીએ, સારી વાત છે, ધરવા જોઈએ. પણ ક્યારેક આપણા આડોશ પાડોશમાં કોઈ માણસ દુઃખી થતો હોય ને તો એના સુધી બટકું રોટલો પહોંચાડશું ને તો પણ આ બહુ મોટી ભગવાનની પૂજા છે. આપણા આડોશ પાડોશમાં કોઈ દુઃખી તો નથી થતું ને, આપણા આડોશ પાડોશમાં કોઈ હેરાન તો નથી થતું ને, એનું ધ્યાન રાખીએ. આ પરમાત્માની બહુ મોટી પૂજા છે. મંદિરની મૂર્તિમાં ભગવાન મંદિરની મૂર્તિમાં રહેલા ભગવાનને રીઝવવા તો બહુ સહેલા છે, પણ કોઈના કાળજામાં રહેલા કીર્તનને રીઝવવો ને બહુ અઘરો છે. કહેવાય છે ને વેદ વાંચવા તો બહુ સહેલા છે,
પણ કોઈ માણસ દુઃખી હોય અને એની અંદરની વેદનાને વાંચવી, એની પીડાને વાંચવીની બહુ અઘરી છે. આપણા ઘરમાં, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં આપણો વ્યવહાર એવો ન હોવો જોઈએ કે જેથી કરીને કોઈના હૃદયને ઠેસ પહોંચે. અને એટલા માટે વ્યાસજી મહારાજે જ્યારે 18 પુરાણ લખ્યા અને 18 પુરાણ લખ્યા પછી કોઈએ વ્યાસજીને પ્રશ્ન કર્યો કે વ્યાસજી, આટલા બધા 18 પુરાણ વાંચવાનો કોઈ પાસે ક્યારેક સમય ન હોય, કલયુગી જીવ છે, માણસ પાસે સમય ન હોય, તો આ 18 પુરાણ એ કેવા શું માગે છે? તમે બે લાઈનમાં ખાલી કહી દો ને, બે લીટીમાં કહી દો ને કે કેવા શું માગે છે. ત્યારે વ્યાસજી મહારાજ કહે છે, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ્ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ્. કહે છે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ્, વ્યાસે બે વચન છેલ્લે કીધા, કહે પરોપકારાય પુણ્યાય, બીજા ઉપર ઉપકાર કરવો, એનાથી મોટું આ જગતમાં એ કોઈ પુણ્ય નથી, અને કોઈનું હૃદય દુભવવું, કોઈને પીડા આપવી, એનાથી મોટું આ દુનિયામાં એ કોઈ પાપ નથી. પીપા ભગત થઈ ગયા આપણે ત્યાં, પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કર્યું 100 વાર, જો લઈએ નહીં એક દોકડો તો દીધું 1000 વાર. આપણા દ્વારા કોઈ આનંદિત થાય, કોઈના ચહેરા ઉપર હસી આવે, કોઈનો આત્મા રાજી થાય, એ મોટામાં મોટી પરમાત્માની પૂજા છે. અને આપણા દ્વારા જો કોઈ નારાજ થાય, કોઈ દુઃખી થાય, તો આ જગતનું એ સૌથી મોટામાં મોટું પાપ છે. તો આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં, આડોશ પાડોશમાં આપણાથી કોઈ હેરાન તો નથી થતું ને? આ ધ્યાન રાખીને જીવન જીવીએ, આ બહુ મોટી પરમાત્માની પૂજા છે. શિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. આપણા ઘરમાં આપણો વ્યવહાર એવો તો નથી ને, ક્યારેક શાંતિથી બેઠા હોય ને તો મનમાં વિચાર કરવો કે હું વહેલી સવારે ઉઠી અને કામે ધંધે નોકરીએ વાડીએ ઓફિસે જાઉં, ડેલીની બહાર પગ મૂકતો હોય ત્યારે પાછળથી એવો તો અવાજ નથી આવતો ને કે હાય સવે 6 વાગ્યા સુધી? શું પાછળથી એવા કોઈ રાજી તો નથી થતા ને કે આપણા 12 ગયા પછી? તો આપણો વ્યવહાર એવો ન થવો જોઈએ કે જેથી કરીને કોઈનું હૃદય દુભાય. અને એટલા માટે થઈ અને કવિ કહે, આયેગા બુલાવા તો જાના પડેગા, આયેગા બુલાવા તો જાના પડેગા, સર તુજકો આખિર ઝુકાના પડેગા. જે કર્મ કર્યા પછી કોઈનું હૃદય દુભાય. અને હા, આપણું કર્મ એવું પણ ન હોવું જોઈએ કે જે કર્મ કર્યા પછી આપણે પોતે અંદરથી દુભાતા હોઈએ કે આ મેં બહુ ખોટું કરી નાખ્યું, આ મેં ન કર્યું. આપણું કર્મ એવું પણ ન થવું જોઈએ કે કોઈ દુભાય. અને આપણું કર્મ એવું પણ ન હોવું જોઈએ કે આપણે પોતે અંદરથી દુભાતા હોઈએ. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ્.
કોઈના દિલ ન તૂટવા જોઈએ, કોઈનો વિશ્વાસ ન તૂટવો જોઈએ, આપણા દ્વારા કોઈનો પ્રેમ ન તૂટવો જોઈએ. કારણ કે વિશ્વાસ, વચન, સંબંધ આ બધું તૂટે ને ત્યારે અવાજ નથી આવતો, પણ વેદના બહુ ભયંકર થાય છે. થોમસ આલ્વા એડિસન મહાન વૈજ્ઞાનિક થઈ ગયા, જે આ બલ્બની નીચે, જે પ્રકાશ નીચે આપણે બેઠા ને, આ બલ્બની ભેટ આપનાર થોમસ આલ્વા એડિસન છે. મહાન વૈજ્ઞાનિક થયા, જે પ્રકાશ નીચે આપણે બેઠા છીએ. એણે પહેલી વખત આ બલ્બ જ્યારે તૈયાર કર્યો, લેમ્પ બનાવ્યો, બલ્બ અનેક વર્ષોની મહેનત કરીને બલ્બ તૈયાર થયો. એના એક માણસ ચપરાસીને બોલાવીને કીધું કે આલ્યો આ બલ્બ તમે ચડાવી દો ને. બલ્બને ચડાવવા ગયા. હવે આટલા વર્ષોની મહેનત, નવી વસ્તુ હાથમાં આવી એટલે સહજ હાથ આમ ધ્રુજી ગયો. આ તો મહાન મોટા વૈજ્ઞાનિક હતા, એની સામે નાનો માણસ હાથ ધ્રુજી ગયો. બલ્બ ચડાવવા ગયો, હાથ ધ્રુજી ગયો એટલે હાથમાંથી બલ્બ નીચે પડી ગયો. અનેક વર્ષોની મહેનત પાણીમાં ગઈ. થોમસ આલ્વા એડિસન એ માણસની સામે જોવે, એક શબ્દ ન કીધો. વળી 1.5 વર્ષ સુધી મહેનત કરવામાં લાગ્યા. 1.5 વર્ષ પછી વળી પાછો બલ્બ તૈયાર કર્યો. એના એ માણસને બોલાવીને કીધું, ભાઈ આલે આ બલ્બ ચડાવી દે. એ માણસ આવે છે, સહજતાથી એ બલ્બને ચડાવી દીધો. બલ્બ ચડાવ્યો, પ્રકાશ થયો, અજવાળું થયું, બધાએ પ્રશંસાથી પ્રશંસાના પુષ્પો વરસાવ્યા, તાલીઓ પાડી, થોમસ આલ્વા એડિસનને વધાવ્યા. કોઈ માણસ આગળ આવીને કીધું, મારે તમને પ્રશ્ન કરવો છે. તમે આ જગતને આ ભેટ તો આપી, બહુ સારું કાર્ય કર્યું, પણ પ્રશ્ન મને એ છે કે આજથી 1.5 વર્ષ પહેલા આ માણસ બલ્બ ચડાવવા ગયો તો એનાથી બલ્બ નીચે પડી ગયો, તૂટી ગયો, તમે કેમ એને ખીજાણા નહીં? તમે કેમ એને ઠપકો ન આપ્યો? અમને તો એમ હતું કે તમે એને મારશો, એને ખીજાશો, એને ઠપકો દેશો. થોમસ આલ્વા એડિસને કીધું, ભાઈ બલ્બ તૂટી ગયો ને તો 1.5 વર્ષમાં બીજો બની ગયો. એ માણસને હું ખીજાત, એને ઠપકો આપત, અને એનું હૃદય તૂટી જાત, એનું દિલ તૂટી જાત ને, તો એ સંધાવું બહુ અઘરું પડે, એટલા માટે થઈને હું એને ખીજાણું. કહેવાનો અર્થ કે આપણા વેણ, આપણી વાણી એવી ન હોવી જોઈએ કે જેથી કરીને કોઈના હૃદયને ઠેસ પહોંચે. આપણું વર્તન એવું ન હોવું જોઈએ કે જેથી કરીને કોઈનું હૃદય દુભાય. આયે કા બુલાવા તો હો, પહેલે તો તું અપને આપ કો સંભાલો. પહેલે તો તું અપને આપ કો સંભાલો. પહેલે તો તું અપને આપ કો સંભાલો. હક નહીં તુમકો બુરાઈ ઓર મે નિકાલો. કવિ બહુ સરસ લખે છે, પહેલે તો તુમ અપને આપ કો સંભાલો, હક નહીં તુમકો બુરાઈ ઓર મે નિકાલો. ઘણા લોકોને એવી આદત હોય, વાતો કરતા હોય, ફલાણો માણસ આમ છે, ફલાણો આમ છે, ફલાણો તેવો છે, ફલાણો આમ છે. એ કે એ કેમ બધું થાય ને એ અમને બધી ખબર છે. એમને એમ ન થતું કે એ 2 નંબરનું છે ને એટલે થાય, પણ તું 9 નંબરથી કરતો ખરા? એમને એમ થોડી થાય, 2 નંબરનું એ કાઢવું તો પડે ને. ઘણા આવી નિંદા કરતા હોય કે ફલાણો તો આવો છે ને ફલાણો તેવો છે, પણ કોઈની સામે આપણે 1 આંગળી ચીંધીએ ને તો બીજી 3 આંગળી છે ને એ આપણી સામે હોય છે. પહેલા આપણે આપણી અંદરની ખામી જોવી જોઈએ કે આપણે કેવા છે. બુરા દેખન મેં ગયો બુરા મિલા નહીં કોઈ, જબ ઘટ ભીતર દેખ્યો તો મુજસે બુરા નહીં કોઈ. બીજાની ખામી જોતા પહેલા આપણી અંદરની ખામી જોવી જોઈએ. બહોત ગિનતે હો દૂસરો કે ગુણ ઓર દોષ, કભી અપને અંદર તો દેખો ઉડ જાય અંગે હોશ. બીજાને ખરાબ કહેતા પહેલા આપણી અંદર નજર કરવી જોઈએ. એટલે બાપને દીકરો વાતો કરતા હતા, એટલે પિતાજી એના દીકરાને ખીજાતા હતા, બેટા બાજુમાં મગનભાઈનો છોકરો જો પરીક્ષામાં 70 માર્ક્સ લઈ આવ્યો, તું નથી લઈ આવી શકતો? વળી દીકરો મહેનત કરી 70 માર્ક્સ લઈ આવે, વળી પરિણામ આવે ને, વળી એને ખીજાય કે બાજુમાં મગનભાઈનો દીકરો જો 10માં 80 માર્ક્સ લઈ આવ્યો, વળી ઓલો મહેનત કરીને 80 માર્ક્સ લઈ આવે, વળી ખીજાય કે બાજુમાં સવિતાબેનનો દીકરો જો 90 માર્ક્સ લઈ આવ્યો, વળી ઓલો મહેનત કરીને 90 માર્ક્સ લઈ આવે. આમ સતત ખીજાતા હતા ને એટલે એકવાર દીકરાએ કીધું, પિતાજી
હું આટલી મહેનત કરીને તમે આટલા આટલા માર્ક્સ લઈ આવું, તમે તોય ક્યારેય તમે મારા વખાણ કરવાના બદલે તમે એમ કહો છો કે ઓલાનો દીકરા આમ કર્યું, ઓલાના દીકરા આ માર્ક્સ લઈ આવ્યો, ઓલાનો દીકરો આટલું પરિણામ લઈ આવ્યો. પણ પિતાજી, તમે તમારું તો કરો. તમારા સમયની અંદર આ દેશના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હતા, તમે તો ગામના સરપંચે ન થયા. તમે તમારું તો જોવું ક્યારે? પહેલે તો તુમ અપને આપ કો સંભાલો, પહેલે તો તુમ અપને આપ કો સંભાલો. હક નહીં તુમકો બુરાઈ ઓર મે નિકાલો, હક નહીં તુમકો બુરાઈ ઓર મે નિકાલો. ઇન્દ્રિય સુખ ને વાલી કરવા ગયા એટલે ધ્રુવજી મહારાજ એ નારાજ થઈ ગયા. ધ્રુવજી મહારાજ ને સુરુચિ રાણી એની ઓરમાન માં એને કડવા વેણ સંભળાવે છે કે તારે જો પિતાની ગોદમાં બેસવું હોય, તારે રાજ ગાદી ઉપર બેસવું હોય ને, તો એમણમ ન બેસી શકે. એના માટે તારે જંગલમાં જવું પડે, વનમાં જવું પડે, ભગવાનનું આરાધન કર, ભગવાનનું ભજન કર, ઈશ્વર તારા ઉપર રાજી થાય ને તો ભગવાન પાસે એવું વરદાન માગજે કે મને પિતાની ગોદ મળે અને મારા કુંખથી તને જન્મ મળે ને તો તને પિતાના ખોડામાં બેસવાનો અવસર મળે. આજ સુરુચિ રાણીએ ઈશ્વરની સત્તાને પડકાર કર્યો કે ભગવાન જો કૃપા કરે ને તો તને ગાદી મળે, તો તને પિતાની ગોદ મળે. અને એ સમયે કડવા વેણથી રૂંધાયેલો બાળક ધ્રુવ દોડતો દોડતો સુનીતિ પાસે, મા પાસે આવીને કહે છે, મા આ હું પુત્ર નથી રાજાનો, તું રાણી નથી મા. વળી સુનીતિ વિચાર કરે કે દીકરો ઉંમર સમજણો થયો છે, એને કેમ સમજાવું કે આવી રીતના મારે તારા પિતાની સાથે વેર છે, એણે મારો ત્યાગ કર્યો છે, કેમ સમજાવું. પણ વળી સુનીતિ મનમાં એવું વિચારે કે મારા દીકરાને તો મારે સારા સંસ્કાર આપવા છે, મારા દીકરાને મારે યોગ્ય માર્ગ તરફ વાળવો છે. સુનીતિની દાસી દોડતી દોડતી આવીને કહે છે, સુરુચિના કડવા વેણથી રૂંધાયેલો આ બાળક ધ્રુવ છે ને એ રડે છે. કડવા વેણ સંભળાવ્યા છે સુરુચિ રાણીએ, શબ્દો પણ ક્યારેક હૃદયને છોલી જાય જ્યારે કોઈ પોતાનું કડવા વેણ બોલી જાય. અપમાન પામેલા એ ધ્રુવજી મહારાજ રડતા તા આંખમાં આંસુ છે અને કહે છે કે મારી માતા મને એમ કહે છે કે તું જંગલમાં જા, ભગવાનનું ભજન કર, ભગવાન તારા ઉપર રાજી થાય ને તો તને પિતાની ગોદ મળે. સુનીતિ સમજાવે છે, બેટા સાચી વાત છે, તારી ઓરમાન માએ જે કીધું ને કે તું ભગવાનને મેળવી લે, ભગવાન તારા ઉપર રાજી થાય, ભગવાન તારા ઉપર પ્રસન્ન થાય તો તને ગોદ મળશે. હવે કામ કર બેટા, એ તારા પિતા છે ને એ તો સામાન્ય લૌકિક પિતા છે, પણ જગતપતિ જગત પિતા છે ને એ જગદીશ ઈશ્વર છે. એ કામ કર, તું ભગવાનને રાજી કરવા માટે નીકળી જા બેટા, તું ભગવાનને પ્રાપ્ત કરી લે અને ભગવાન મળી જશે ને એટલે આપોઆપ તને આ સામાન્ય ગાદી તો એની રીતે મળી જશે. તું પિતાની પાસે ન માગ, આ તારા પિતા તો તને આપી આપીને શું આપશે, તું જગત પિતા પાસે માગ. અને અનુભવ કરવો, ક્યારેક કોઈ પાસે 5,000 ઉછીના માંગ્યા હોય કે ભાઈ 5,000 ઉછીના આપો ને, એટલે આપશે તો નહીં, ઉલટાનો બે જણાને કહે કે ભાઈ છગનભાઈ મારી પાસે 5,000 લેવા આવ્યા હતા, મેં તો કીધું કે મારી પાસે નથી, મગનભાઈ પાસે લઈ લે. દેશે નહીં ઉલટાનો 5 જણાને સંભળાવશ. દુનિયાની પાસે ક્યારેય ભીખ ન માગવી, ભીખ માગવાનું થાય ને તો દ્વારકા વાળા પાસે માગવી. લૂંટવા વાળા તો લૂંટી લેશે, એના તો 2 જ હાથ છે, પણ દેવા વાળો દ્વારિકાનો નાથ છે, એના તો 1,000 હાથ છે. લૌકિક જગતની પાસે ક્યારેય ભીખ ન માગવી, ક્યારેય હાથ લાંબો ન કરવો, હાથ લાંબો કરવો હોય ને તો પરમ પિતાની પાસે કરવો. આ બાજુ કહે છે કે જા તું ભગવાનના
મેળવવા માટે થઈ અને તપ કર બેટા, ભગવાનને મેળવી લે, ભગવાન કૃપા કરશે ને તને રાજગાદી આપશે, તને પિતાની ગોદ આપશે. અને દીકરા, એ સુરુચિ છે ને એ તો તારી ઓરમાનમાં છે બેટા, અને માં જે કાંઈ કહેતી હોય ને એમાં હંમેશા દીકરાનું કલ્યાણ હોય. આજ્ઞામ ગુરુનામ અવિચારણીયામ, કહે છે ગુરુની આજ્ઞા, વડીલોની આજ્ઞા, માતા પિતાની આજ્ઞા, એનું પાલન વગર વિચારે દીકરાએ કરવું જોઈએ. ગુરુ કોઈ આજ્ઞા કરે ને તો વગર વિચારે પાલન કરી લેવું. ગુરુ કદાચ એમ કેન કે ભાઈ તું દોડીને કૂવામાં પડી જા, તો ગુરુ બોલ્યા પછી કૂવામાં પડી જવું જોઈએ, કારણ કે કૂવામાં પડવાનું તો જ કે જો એની અંદર ઝીલવાની તાકાત હોય, જો એની અંદર ઝીલવાનું સામર્થ્ય હોય ને તો જ એ કૂવામાં પડવાનું કે. માટે ગુરુની આજ્ઞા, મા બાપની આજ્ઞા, એનું વગર વિચારે પાલન કરવું જોઈએ. અને દીકરા એ તારી ઓરમાનમાં છે, એના પ્રત્યે તું રાગ દ્વેષ ન રાખતો, એનું ક્યારેય અમંગલ કરવાનું ન ઈચ્છતો. જો માનું અમંગલ કરવા જાયશ ને તો દીકરા તારું જ અમંગલ થશે, એ તારી ઓરમાનમાં છે. એટલે કીધું, પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ થાય, અંજની સૂતને બાળતા લંકા હળગી જાય. હનુમાનજી મહારાજને લંકાવાસીઓએ બાળવાનો પ્રયત્ન કર્યો, પૂછડું સળગાવ્યું, હનુમાનજીને બાળવાનો પ્રયત્ન કર્યો, પણ હનુમાનજી વાનર સ્વરૂપ કુદાકુદ કર્યા, આખી લંકા બળી. બીજાનું અમંગલ કરવા જાશું ને તો પોતાનું જ અમંગલ થશે. જંગલના રાજા સિંહ બીમાર પડ્યા, બધા જ પશુ પક્ષીઓ બધા જ ખબર કાઢવા આવ્યા, ઊંટ ખબર કાઢવા આવ્યો. એણે કીધું, રાજાજી, હાથીથી માંડીને મોટા નાનામાં નાના જીવજંતુથી માંડી અને હાથી સુધીના કદાવર પ્રાણી તમારી ખબર અંતર પૂછી ગયા, આ શિયાળિયાને વરી એવું હું અભિમાન આવ્યું કે તમારા ખબર અંતર પૂછવા ન આવે. મૂળ ઊંટ અને શિયાળને થોડું વેર ઝેર હતું, એટલે ઊંટને એમ થયું કે આ જ અવસર છે, આ સિંહ દ્વારા શિયાળિયાને મરાવી નાખો એટલે મારું કામ થઈ જાય. એ કે બધાય તમારા ખબર અંતર પૂછી ગયા, ના શિયાળિયાને એવું કયું અભિમાન આવી ગયું, એવી તો કઈ અને સત્તા પદ મળી ગયું કે તમારા ખબર અંતર પૂછવાનું આવે, તમે તો જંગલના રાજા કહેવાઓ. મૂળ ઊંટને શિયાળને મરાવું હતું, પણ શિયાળ ચાલાક હતું, ઊંટ જે કાંઈ વાત કરતો હતો ને એ શિયાળિયું સિંહની પાછળ બેઠું બેઠું સાંભળતું હતું. એટલે સિંહે કીધું કે સાચી વાત, બધાય મારા ખબર અંતર પૂછી ગયા, શિયાળ કેમ ન આવ્યું. ઊંટને કીધું કે જાય એને બોલાઈ આવી, હમણાં આવે ને એટલે એક પંજો મારીને મારી નાખું, મારી ખબર પૂછવા ન આવે, મારી એને ચિંતા ન થાય, હું જંગલનો રાજા કહેવાઉ, જાસ. અને હરખાતો હરખાતો ઊંટ તો શિયાળને બોલાવવા ગયો કે હમણાં શિયાળિયું ગયું, એક જ પંજામાં પતાવી દઈશ. જ્યાં ઊંટ હરખાતો હરખાતો ગયો, શિયાળિયું પાછળ જ બેઠું હતું, બધી વાત સાંભળી ગયું. પાછળથી શિયાળિયું આવી અને સિંહની સામે બેઠું. ઊંટને તો એમ કે હરખાતો હરખાતો હમણાં બોલાઈ આવું ને હમણાં મારી નાખશે, હમણાં રામ નામ સત્ય થશે. ત્યાં શિયાળિયું પાછળથી આવી ને કીધું રાજાને, રાજા માફ કરજો. અરે શું માફ કરો, ઓલાય ચાળી કઈ રીતી ને, શું માફ કરો, ખબર નથી પડતી, બધાય મારા ખબર અંતર પૂછી ગયા ને તને ચિંતા નથી થતી. અરે રાજા, અમને કેમ ચિંતા ન હોય, અમને તમે તો રાજા કહેવાઓ, અમે તમારી પ્રજા કહેવાય, તમારી ચિંતા તો અમને હોય ને તો કા ખબર અંતર પૂછવા ન આવ્યું. અરે ખબર અંતર પૂછવા ક્યાંથી આવું, મને જ્યારે એવા સમાચાર મળ્યા કે જંગલના રાજા સિંહ બીમાર થયા ને, ત્યારથી હું તમારા હાજા થવાની દવા ગોતવા નીકળી ગયો હતો, તમારા હાજા થવાની દવા શોધતો હતો. કીધું, દવા મળી? હા રાજા, દવા મળી. શું દવા મળી? અરે મને એક ડોક્ટરે દવા બતાવી, પણ બોલતો ખરા શું દવા બતાવી, પણ રાજા દવા કરવી બહુ કઠિન છે, બહુ મુશ્કેલ છે. અરે બતાવ ને, મારે હાજું થવું છે, દવા ભલે ગમે એવી મુશ્કેલ હશે, હું રાજા છું, મારા માટે કોઈ કામ મુશ્કેલ ન હોય, બોલ શું દવા બતાવી. શિયાળે કીધું કે દવા એ બતાવી ડોક્ટરે કે ઊંટને મારી અને એના હાડકાની ભસ્મ કરીને શરીરે લગાડો ને તો તમે હાજા થઈ જાઓ. સિંહે કીધું બોલાવો ઊંટને, ઊંટને બોલાવ્યો ને એક જ પંજો મારીને મારી નાખ્યો. પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ થાય, જો બીજાનું આપણે અહિત કરવા જાશું ને તો એમાં આપણું જ અહિત થશે. માટે ક્યારેય કોઈના પ્રત્યે રાગ ન રાખવો, દ્વેષ ન રાખવો. બીજાનું ખરાબ કહેવાય છે ને કે ખાડો ખોદે ને એ જ હંમેશા પડે. જો બીજાનું અહિત કરવા જશું તો આપણું જ અહિત થશે. એટલે ઓરમાનમાં કહે છે, એ જે કાંઈ કે ને બેટા, એમાં હંમેશા તારું કલ્યાણ હોય. માટે તારી ઓરમાનમાંનું સાચી વાત છે, તું જા જંગલમાં જા, ભગવાનનું ભજન કર, તપ કર અને ભગવાન પાસેથી વરદાન મેળવી લે. અરે માં, મને એકલાને વનમાં મોકલે છે, એકને મને એકલાને તું આ મારી ઉંમર તો જો માં. અરે દીકરા, તું એકલો નથી, તારી સાથે મારા આશીર્વાદ છે, હું તને બેટા આશીર્વાદ આપું કે વનની અંદર પણ તારું કલ્યાણ થશે અને એક સાધુ સંતો ઋષિ મુનિઓનો તને સત્સંગ મળશે. જા બેટા, તું ભગવાનને મેળવવાનો પ્રયત્ન કર. સુનીતિ ને વંદન કરી
પગે લાગી અને વનના માર્ગે ધ્રુવજી મહારાજ ડગલા ભરે છે. તમ નિસ્વસંતમ સ્ફુરિતા ધરોષ્ઠમ સુનીતિરુત્સંગરુ દુહ્ય બાલમ નિશમ્ય દત્તો મુખાન્વિતાંતમ સા વિદ્યતે ગદિદમ સપત્ન્યા. બાળક ધીર ગંભીર છે. માના આશીર્વાદ મેળવી અને ધ્રુવજી મહારાજ એ વનના માર્ગે પ્રયાણ કરે છે. સુનીતિ બાળક ધ્રુવને ખૂબ પ્રેમથી સમજાવે કે બેટા, રસ્તામાં કોઈ સાધુ મળે, કોઈ સંત મળે તો એને એને નમન કરજે બેટા, એને પ્રણામ કરજે. કારણ કે કહેવત છે, નમે ને એ સૌને ગમે. પણ માણસે અભિમાનમાં ક્યારેક ક્યારેક એવા માથા ઊંચા કર્યા ને જન્મ પછી કે કોઈને નહીંમાં નહીં, એટલે પછી સમાજમાં પરિવારમાં કોઈને ગઈમાં નહીં. જીવનમાં ક્યારે અભિમાન ન કરવું, હંમેશા નમતું રહેવું. નમંતિ ફલિનો વૃક્ષા નમંતિ સાધવો જના શુષ્ક વૃક્ષા સમૂર્ખસ ન નમંતિ કદાચન. કહે છે આ દુનિયામાં બે ક્યારે કોઈને ન નમી શમે, કોઈને નમી ન શકે. એક સૂકું લાકડું અને બીજો અભિમાન. આ અભિમાની માણસ, આ બે વ્યક્તિ તૂટી જાય, સૂકું લાકડું છે ને ભાંગી જાય પણ કોઈને નમે નહીં, અને અભિમાની માણસ એ તૂટી જાય પણ કોઈ દિવસ કોઈને નમે નહીં. નમંતિ ફલિનો વૃક્ષા, એ માણસ નમી જાય જેની અંદર સારા ગુણ આવી જાય. જેમ વૃક્ષની અંદર સારા પાકેલા ફળ આવે એટલે વૃક્ષ એ નમવા માંડે છે. એમ સારો માણસ હોય ને, જેમ જેમ સંસ્કાર ને સારા ગુણ આવતા જાય ને, એમ એમ એ માણસ સમાજમાં નમવા માંડે છે અને નમે તે સૌને ગમે. ધ્રુવજી મહારાજ ની સામે દેવર્ષિ નારદ પધાર્યા. નારદ આવ્યા એટલે પ્રણામ કર્યા, વંદન કર્યા. નારદજી પ્રશ્ન કરે છે, બેટા કેમ ભૂલો પડ્યો છો? કહે છે, હા મહારાજ, ભૂલો પડ્યો છું. તમે તો સદગુરુ રૂપે મને પ્રાપ્ત થયા છો અને ગુરુ તો હંમેશા માર્ગ બતાવે, ગુરુ તો હંમેશા યોગ્ય દિશા બતાવે. ગુરુની વંદના કરી છે, પ્રણામ કર્યા છે. આત્મા તમારો પરયુપકારી, ઉપકાર કરો અંતર્યામી, ઉપકાર કરો અંતર્યામી. યોગ્ય માર્ગ બતાવો, ભગવાનને કેવી રીતના મેળવવા. સંત નારદને પૂછે છે, ધ્રુવજી મહારાજ કે ભગવાનને પ્રાપ્ત કરવાનો માર્ગ શું છે, મને માર્ગ બતાવો. નારદજી કહે છે, બેટા આ 5 વર્ષની ઉંમર અને ભગવાનને મેળવવા માટે નીકળો છો, આવડી નાની ઉંમરે કોઈ દિવસ ભગવાન ન મળે, આ તારી ઉંમર છે ને રમકડા રમવાની ઉંમર છે. દીકરા આવડી ઉંમરે ભગવાનને મેળવવા નીકળો, જન્મ જન્મ મુનિ જતન કરાય અંતકાલ પ્રભુ આવત નાહી. ઋષિ મુનિઓ જન્મો જન્મ સુધી જપ કરે, તપ કરે, છતાં એને ભગવાન નથી મળતા, દીકરા તને ભગવાન મળશે? ધ્રુવજી મહારાજ કહે છે, બાપજી એને કદાચ નહીં મળ્યા હોય અને નહીં મળે, પણ મને જરૂર પરમાત્મા મળશે, કારણ કે મને તમે મળ્યા છો અને એ બધાને તમે નથી મળ્યા એટલે કદાચ એને ભગવાન નહીં મળે. તમે મને ગુરુ રૂપે પ્રાપ્ત થયા અને ગુરુ હંમેશા યોગ્ય દિશા બતાવે, યોગ્ય માર્ગ બતાવે. જેમ હોકા યંત્રની સોય જેમ ઉત્તર દિશા બતાવે, એમ સદગુરુની ચીંધેલી આંગળી હંમેશા ઉત્તમ દિશા બતાવે. મને યોગ્ય માર્ગ બતાવો, મને કેવી રીતના ભગવાન મળે
અને એ સમયે દેવર્ષિ નારદ ધ્રુવજી મહારાજને માર્ગ બતાવતા કહે છે, અહીંયા નજીકની અંદર વૃંદાવન છે, આ વૃંદાવનની અંદર કહે છે મધુવન છે, અને મધુવનની અંદર યમુનાજીનો કિનારો છે, એ યમુનાજીના કિનારે તમે જાઓ, યમુના મહારાણી છે ને એ ભક્તિ આપનારા છે, જેમ ગંગાજી મુક્તિનો કિનારો છે, ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસિ નિત્યમ, જેમ ગંગા જીવને મુક્તિ આપે એમ યમુનાજી એ જીવને ભક્તિ આપે છે, તમે યમુનાજીના કિનારે જાઓ, તત્તાત ગચ્છ બદરંતે યમુનાયાસ્તટમ સુચિ પુણ્યમ મધુવનમ યતર સાનિધ્યમ નિત્યદાહરી, નારદજી કહે છે બેટા યમુનાજીના કિનારે મધુવનની અંદર જાઓ, અને હા તમે મંત્ર જાપ કરજો, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, એ મંત્ર જાપની ઉપર તમે વિશ્વાસ રાખજો, આ વિશ્વાસ છે ને બહુ મોટી બાબત છે, ગુરુએ આપેલો મંત્ર આપણે જે જીવનમાં બેની બહુ જરૂર પડે, એક મંત્ર અને બીજું મિત્ર, આ બેને ઉપર બહુ વિશ્વાસ રાખવો પડે તો એનું ફળ આપણને મળે, જો મંત્ર ઉપર અવિશ્વાસ કરશું તો એ મંત્રની શક્તિ ઘટી જશે, અને મિત્ર ઉપર જો અવિશ્વાસ કરશું તો પરસ્પરનો પ્રેમ ઘટી જશે, ઘણીવાર માણસ માળા કરતો હોય એવું વિચારે કે આ માળા તો કરી પણ પોઈચી હશે કે નહીં પોઈચી હોય, આ ભગવાનનો મેં પાઠ કર્યો એ પાઠ પોઈચો હશે કે નહીં પોઈચો હોય, હવે સામાન્ય કોઈ મોટો માણસ પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલો માણસ હોય, બજારમાં નીકળો હોય અને આપણે એને અપશબ્દ બોલીએ, કંઈક ગધેડો કહીએ તો એને ક્રોધ આવી જાય, ઝાપટ મારે, જો ગધેડો કહેવાનું ફળ આપણને મળતું હોય તો પ્રેમથી ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીએ તો એનું ફળ ન મળે, કોઈને ગાળ દેવાનું ફળ મળતું હોય તો પ્રેમથી શ્રીકૃષ્ણ શરણમમાં જય માતાજી હરિ ઓમ જય જય સોમનાથ બોલીએ તો એનું ફળ પરમાત્મા ન આપે, ભગવાન એ કરુણાનો અવતાર છે, ભગવાન એ ફળ આપ્યા વગર, કારણ કે કોઈનો ભાર ન રાખે મોરારી, વાલો વ્યાજ સહિત આપે ગિરધારી, કોઈ માણસને આપણે 5 રૂપિયાની મદદ કરી હોય ને અને એનો જ્યારે ચડતો દી આવે ને ત્યારે 5 ના 50 કરીને આપણને આપી દઈએ, હવે એક સામાન્ય માણસને આપણે મદદ કરી હોય અને એ જ્યારે જગતનો શેઠ બની જાય તો એ 5 ના આપણને 50 કરીને આપે તો જે આખા જગતનો શેઠ છે એનું આપણે નામ લઈએ તો એનું ફળ પરમાત્મા ન આપે, સુદામાના તાંદુલ ખાધા એના મહેલ કનકના કીધા, કોઈનો ભાર ન રાખે મોરારી વાલો વ્યાજ સહિત આપે ગિરધારી, ભગવાન ક્યારેય કોઈ જીવનો ભાર એના ઉપર રાખતા નથી, ઈશ્વર અનેક ગણું કરીને આપી દેશે, ધ્રુવજી મહારાજને કહે છે બેટા હું તને દ્વાદશાક્ષર મંત્ર આપું છું અને આ મંત્રનું તું સતત રટણ કરજે, અને રટણ કરતા કરતા જ્યારે તારી ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી જશે ને ત્યારે ઈશ્વર તારે ભગવાનના દર્શન નથી કરવાના પણ તારી ભક્તિને એટલી વધારજે કે ભગવાનને તારા દર્શન કરવાની આવવાની ઈચ્છા થાય, ધ્રુવજી મહારાજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની દીક્ષા લીધી છે, બેટા મંત્ર દ્વારા મનની શુદ્ધિ થશે, જેમ સવારે વહેલા ઉઠી સ્નાન કરીએ તો આપણું તન શુદ્ધ થાય, જે ભગવાનને જે ઈષ્ટને જે કુળદેવને આપણે માનતા હોય એની સામે ધ્યાન ધરવાથી આપણું મન શુદ્ધ થાય, કારણ કે મંત્ર છે ને એ મનને પવિત્ર કરે છે, ઈશ્વર તરફ મનને લઈ જવા માટે મંત્ર બહુ મોટી શક્તિ છે, જેમ પાણીને ઉપર લઈ જવું હોય તો યંત્રની જરૂર પડે, એમ આપણા મનને ઈષ્ટ સુધી લઈ જવું હોય તો જીવનમાં ગુરુ રૂપી મંત્રની જરૂર પડે, ગુરુએ આપેલો મંત્ર આપણા મનને ઉર્ધ્વ તરફ ઈશ્વર તરફ ગતિ કરાવે છે, મંત્રમાં એ તાકાત હોય છે, મંત્રમાં એ શક્તિ હોય છે, આ બાજુ કહે છે કે તમે સતત ભગવાનના નામનું રટણ કરજો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરજો, ભગવાન તમારા ઉપર કૃપા કરશે, ધ્રુવજી મહારાજ દેવર્ષિ નારદ પાસેથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની દીક્ષા લઈ વનના માર્ગે જાય છે, ભગવાનનું રટણ કરે છે, ધીમે 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 આગળ ગયા, મધુવનની અંદર તપનો પ્રારંભ કરે છે, પદ્માસન વાળી તપ કરવા માટે બેઠા, 1 મહિના સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કર્યો, ભગવાન પ્રસન્ન ન થયા, માત્ર કંદમૂળનું ભોજન કરી અને તપ કરે છે, ભગવાન રાજી ન થયા, 2 મહિનાની શરૂઆત થઈ, દર 6ઠે દિવસે કંદમૂળ છોડી દીધું, માત્ર વૃક્ષના પાંદડાઓ ખાઈ ખાઈને તપ કરે છે, પણ છતાંય ભગવાન પ્રસન્ન ન થયા, 3 મહિનાની શરૂઆત થઈ, કહે છે દર 9મા દિવસે માત્ર ને માત્ર યમુનાજીનું જલ પી અને પછી તપ કરે છે, છતાંય ભગવાન પ્રસન્ન ન થયા, કહે છે 4થા મહિનાની શરૂઆત થઈ, જલ પીવાનું પણ બંધ કરી દીધું, કેવલ અને કેવલ વાયુ એટલે શ્વાસનું ભક્ષણ કરી અને પછી તપ કરે,
કઠિન તપમાં લીન બૈના ભગવાન પ્રસન્ન ન થયા. પાંચમા મહિનાની શરૂઆત થઈ. પદ્માસન છોડી પોતાના જમણા પગના અંગૂઠા ઉપર ઊભી અને કઠિન તપમાં લાગ્યા છે. ભગવાનને પુકાર કરે છે. ઓ પાલન હારે નિર્ગુણ વૌ ન્યારે તુમરે બિન હમરા કો ન નહી. ગુરુજી મહારાજ તપની અંદર લીન બન્યા છે. પોતાના જમણા પગના અંગૂઠા ઉપર તપસ્યા કરવા લાગ્યા છે. આ બાજુ લક્ષ્મીજી કહે છે, પ્રભુ સ્વામિનાથ, તમારા ભક્ત આટલું કઠિન તપ કરે છે, હવે તો તમે એને દર્શન દેવા માટે જાઓ. અરે ના દેવી, આવા ભક્તના ભક્તને દર્શન દેવા માટે ન જવાય, આવા ભક્તના દર્શન કરવા માટે મારે જવાનું. ભગવાન નારાયણ ચિંતા થઈ કે એક જનેતાએ આજ મારા આધારે પોતાના દીકરાને તપ કરવા માટે મોકલો છે, એની રક્ષા કરવી, એનું ધ્યાન રાખવું ભગવાન કી હવે મારી ફરજ બની જાય. કારણ કે ભગવાન એ ભક્તિથી બંધાયેલા છે. સુંદર મજાની અહીંયા ધ્રુવજી મહારાજ વને ચંદા મે તુહી તો ભરે હો ચાંદની સૂરજ મે સવારોગે તો ક્યાં કોઈ સવારે. ઓ પાલન હારે નિર્ગુણ ઓર ન્યારે તુમરે બિન હમરા કો ન નહી. ઓ પાલન હારે નિર્ગુણ ઓર ન્યારે નાના એવા ભગવાને પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા. બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. થોડો સમય સ્વરૂપ દર્શન થયા. ભગવાન એ જ સમયે પોતાનું સ્વરૂપ અદ્રશ્ય કર્યું. ધ્રુવજી મહારાજે આંખ ખોલી તાતો શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન નારાયણના દર્શન કર્યા. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસી રૂહેક્ષણમ સહાર વક્ષ સ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુમ શિરસા ચતુર્ભુજમ. ભગવાન ચતુર્ભુજ રૂપે ધ્રુવજી મહારાજની સામે પ્રગટ થયા. લાકડી પડે એમ ધ્રુવજી મહારાજ ભગવાનના ચરણમાં પડી ગયા. ધ્રુવજીને ઉઠાવી ભગવાને પોતાના હૃદયે લગાવ્યા છે. જેવા જ હૃદયે લગાવ્યા ધ્રુવજી મહારાજને પૂછે છે, બોલો બેટા તમારી શું ઈચ્છા છે? કહે છે, ના કોઈ ઈચ્છા નથી, મારા હૃદયની અંદર એક પણ ઈચ્છા હોય ને તો ઈચ્છાને તમે બાળી નાખો, એને નિર્મૂળ કરી નાખો, એને તમે દૂર કરી દો. પણ ભગવાન જાણતા હતા કે ધ્રુવજીને મનમાં એવી ઈચ્છા છે કે મને પિતાની ગોદ મળે, મને રાજગાદી મળે, આવી ધ્રુવજીના મનમાં ઈચ્છા છે. અને ભગવાન પણ એવું ઈચ્છતા હતા કે ધ્રુવજી જેવા જો રાજા ગાદી ઉપર બેસે ને તો પ્રજાનું વ્યવસ્થિત કલ્યાણ થાય. કારણ કે જેવા રાજા હશે ને એ પ્રમાણે જ પ્રજાની અંદર
ગુણો આવશે. યથા રાજા તથા પ્રજા, જેવા રાજા હશે એવી જ પ્રજા હશે. જો રાજા ધર્મના માર્ગ ઉપર જતા હશે તો પ્રજા પણ ધર્મના માર્ગ ઉપર જશે. રાજા અધર્મ કરશે તો પ્રજા પણ અધર્મ કરશે. કારણ કે યદ યદ આચરતી શ્રેષ્ઠમ તત્તદ્બે ઇતરો જના સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. સમાજની અંદર, રાષ્ટ્રની અંદર, કુટુંબની અંદર મોટો વ્યક્તિ જેવું વર્તન કરતો હશે ને એવું જ આચરણ ને વર્તન નાના બાળકો પણ કરતા હોય છે. માટે વડીલોની ઘણી બધી જવાબદારી આવી જાય છે કે આપણે ઘરમાં કેવું વર્તન કરવું, કુટુંબમાં કેમ રહેવું, આ વડીલોની બહુ મોટી ફરજ બની જાય છે. ભગવાન ઈચ્છતા હતા કે ધ્રુવજી જેવા જો ભગવત ભક્ત રાજા બને ને તો પ્રજાનું વ્યવસ્થિત રીતે પાલન થાય. અને રાજા હંમેશા ધર્મ પાલક જ હોવા જોઈએ. રાજા હંમેશા ધર્મમય જીવન જીવતા હોવા જોઈએ. અને વ્યાસગાદી ઉપરથી યાદ કરવા પડે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. યાદ એટલા માટે કરવા પડે કે આ કોઈ પક્ષ માટે વ્યાસપીઠ ક્યારે કોઈ પક્ષ તરફ ન હોય, એના માટે બધા સરખા હોય. પણ જે સમયે રામ મંદિર જ્યારે નિર્માણ થવા માટે, રામ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હતી, એ દિવસ આપણા વડાપ્રધાન માનનીય મોદીજીએ 11 દિવસ સુધી માત્ર નાળિયેર પાણી ઉપર યાતા. વિચાર તો કરો, આપણા આ દેશને આવા ધર્મમય નેતા મળ્યા છે કે 11 દિવસ સુધી માત્ર નાળિયેર પાણી પીધું છે. વિચાર તો કરો, આજે એક દિવસ ન રહી શકે. જેવા રાજા હશે ને એવી જ પ્રજા થશે. અને અવસર મળ્યો છે ને, હમણાં તારીખો લેવાઈ ગઈ છે, વાત કરવી છે મારે, સમય આવશે ત્યારે. પણ ધ્યાન રાખવાનું છે કે આપણે ક્યાંક અમુક વિધર્મીઓ હાથ જોડતા આવતા હોય અને આપણું કિંમતી આપણે આંગળી રંગાવીએ ને, મત આપીએ, આપણો કિંમતી મત એવા વ્યક્તિને ન વયો જાય કે આવે છે તો હાથ જોડીને. વિધર્મીઓ જે આપણા મંદિરોનો વિરોધ કરે, આપણા ધર્મનો વિરોધ કરે, આપણી પૂજા, આપણી મૂર્તિ પૂજાનો વિરોધ કરે, આવા વ્યક્તિ સુધી આપણો કિંમતી મત ન જાય. આવે છે એ હાથ જોડીને, પણ પછી 5 વર્ષ સુધી આપણે એને હાથ જોડવા ન પડે એવી પરિસ્થિતિ ન ઊભી થાય ને, એનું ખાસ ધ્યાન રાખજો. અને ઠાકોરજીને આપણે પ્રાર્થના કરીએ, દ્વારકાવાળાને પ્રાર્થના કરીએ કે આ વખતે એ 400 ની પાર આ વખતે જવાની વાત પાકી છે. કોની વાત કરીએ છીએ એ નથી કહેતા. હા, પક્ષ ક્યારે વ્યાસપીઠ કોઈ એક પક્ષ તરફ ન જાય, પણ 400 ની પાર આવે એ વાત ફાઇનલ છે. પછી જે આવે, પણ આપણો કિંમતી મત ત્યાં જવો જોઈએ જ્યાંથી ધર્મના કામ થતા હોય. 500 વર્ષથી આમ તો રામાયણમાં 14 વર્ષ માટે રામ વનમાં ગયા હતા, પણ આપણા માટે 500 વર્ષથી ટેન્ટમાં રહેલા રામ એવા દિવ્ય અને અદ્ભુત મંદિરની અંદર પ્રભુ શ્રી રામની સ્થાપના કરી દીધી. આવા વ્યક્તિ સુધી આપણો કિંમતી મત જવો જોઈએ, બસ, કે જે ધર્મનું પાલન કરે છે, જે ધર્મ તરફ જેનું જીવન છે. આ બાજુ કહે છે ભગવાન એવું ઈચ્છતા હતા કે જો ધ્રુવજી જેવા રાજા બને ને તો આ પ્રજાનું વ્યવસ્થિત રીતે પાલન થાય. અને રાજા હંમેશા ધર્મમય જીવન જીવનારા હોવા જોઈએ તો પ્રજાનું પણ વ્યવસ્થિત પાલન થાય. અને એટલા માટે ધ્રુવજીને આશીર્વાદ આપીને કહે છે, ભક્તરાજ તમે ચિંતા ન કરો, 36,000 વર્ષ સુધી તમે રાજગાદી સંભાળશો. ધ્રુવજી મહારાજ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી સીધા જ પોતાના ઘરે આવે છે. ઘરે આવી પોતાની ઓરમાન માને પગે લાગે છે, વંદન કર્યા છે, માને પ્રણામ કર્યા છે. માં, તે જો મને આજે ધક્કો ન માર્યો હોત ને તો હું આજે ભગવાનને ન મેળવી શક્યો હોત. વિચાર તો કરો, ધ્રુવજીની વિચારધારા કેટલી શ્રેષ્ઠ છે કે માં, તે મને ધક્કો ન દીધો હોત તો આજે મને ભગવાન ન મળ્યા હોત. કેટલું પોઝિટિવ વિચારી લીધું, નહીતર બાળકનું અપમાન થયું હતું. અપમાન થવા છતાં કહે છે કે માં, તારે હિસાબે આજે મને પરમાત્મા મળ્યા છે, તારા હિસાબે માં આજે મને ભગવાન મળ્યા છે. આને કહેવાય પોઝિટિવ થિંકિંગ. એક માણસ નોકરી મેળવવા માટે બહુ મહેનત કરતો હતો, અતિ મહેનત કરતો હતો, પણ છતાંય એને નોકરી ન મળી. થોડો વિદ્યાભ્યાસ ઓછો હતો, વળી નોકરીની મહેનત કરવામાં મન થોડું એનું મક્કમ હતું, વળી મહેનત કરવામાં લાગ્યો, એમાં માંડ માંડ એને નગરપાલિકાની ગટર સાફ કરવામાં નોકરી મળી. એ માણસે વિચાર કર્યો, જે નોકરી મળી હાલો ને મારા પરિવારનું ગુજરાન તો હાલશે ને, મારા પરિવારને હું કંઈ મદદરૂપ તો થઈ શકીશ ને, નગરપાલિકાની ગટર સાફ કરે. એમાં ઘટના એવી બની કે 1 મહિનો નોકરીને પૂર્ણ થયો 1 તારીખ, અને નગરપાલિકાના પ્રમુખ એને પગાર આપતા હતા. એટલે એ માણસને બોલાવીને કીધું કે ભાઈ, અહીંયા આવ, આ ફાઇલની અંદર તું સિગ્નેચર સહી કરી દે, એટલે તને પગાર આપી દઈએ આ મહિનાનો.
ઓલો માણસ કે સાહેબ માફ કરજો, મને સહી કરતા નથી આવડતી, મને સિગ્નેચર, હું અભણ છું, આ તો માન માન મેં મહેનત કરી નોકરી મેળવી લીધી, મને સહી નથી. પ્રમુખે કીધું તને સહી નથી કરતા આવડતી તો તને નોકરી ન મળે, તો તને હું છૂટો કરી દઉં. માણસને છૂટો કરી દીધો, પણ એ નબળા મનનો માણસ નહોતો, અડગ મન હતું. નબળા મનના માનવીને ક્યાંય રસ્તો મળતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એણે ફ્રૂટની લારી કાઢી, રેકડી કાઢી, ફ્રૂટ વેચવા માંડ્યો. એટલું ફ્રૂટ વેચ્યું ને કે રૂપિયા આવવા માંડ્યા. વધારે રૂપિયા આવ્યા તો એણે પોતાની મોટી દુકાન ફ્રૂટની બનાવી લીધી. એટલી એમાં નીતિથી મહેનત કરી, એટલી સંપત્તિ મેળવી કે નોકરી મળી એને ફ્રૂટની લારીમાંથી દુકાન થઈ ગઈ. દુકાનમાં એટલા રૂપિયા કમાડો ને કે પોતાનું 25 વીઘાનું ખેતર લઈ લીધું. એમાં એટલું બધું એને ફળનું વાવેતર કર્યું કે એટલું વાવેતર કર્યું ને કે 100 વીઘા ખેતરનો માલિક થઈ ગયો પૈસા કમાઈને. અને 100 વીઘા ખેતરની અંદર જ્યારે અહીંયા ફળ વાવ્યા ને, વિદેશવાળાએ એને ઓફર કરી કે ભાઈ તમારા ફ્રૂટની અમારે વિદેશમાં દવા બનાવવા માટે જરૂર છે, તો તમે તમારું આ કરોડોનું ફ્રૂટ અમને ત્યાં મોકલશો. ઓલો માણસે એગ્રીમેન્ટ કર્યું, કીધું હા મોકલવા તૈયાર છું, તમે લઈ જતા હોય. વિદેશી લોકો ફ્રૂટ લેવા માટે આવ્યા, કરોડો રૂપિયાનું ફ્રૂટ એણે ઓર્ડર કર્યો ને લઈને જતા હતા. જતી વખતે બધો સામાન ગાડીમાં ભરાઈ ગયો અને છેલ્લે માણસને એમ કીધું કે ભાઈ આ ફાઇલની અંદર તમે એક સિગ્નેચર કરી દો એટલે કરોડો રૂપિયાનું તમારું ફ્રૂટ ત્યાં પહોંચી જશે અને તમારા ખાતામાં કરોડ રૂપિયા જમા થઈ જશે. એ કે સહી કરજો. ઓલો માણસ કે સહી કરતા નથી આવડતું, સિગ્નેચર કરતા નથી આવડતું. વિદેશી માણસોએ કીધું ભાઈ તમને સહી કરતા નથી આવડતું અને તમે 100 વીઘા ખેતરના માલિક બની ગયા અને કરોડો રૂપિયા કમાવ છો, જો તમને સહી કરતા આવડતી હોત તો શું થાત. પેલા માણસે કીધું ભાઈ સહી કરતા નથી આવડતી ને એટલે જ કરોડો રૂપિયાનું આ ફ્રૂટ તમને આપું છું, જો સહી કરતા આવડતી હોત ને તો એક નગરપાલિકાની સામાન્ય ગટર સાફ કરતો હોત. કહેવાનો અર્થ કે ઈશ્વર આપણને ક્યારેક કોઈ વસ્તુ ન આપે ને તો સામે ઈશ્વર એક દરવાજો આપણો બંધ કરે ને તો બીજા 10 દરવાજા ભગવાન ખોલી દે. સહી કરતા આવડતી હોત તો સામાન્ય નગરપાલિકાની ગટર સાફ કરતો હોત, આ સહી કરતા નથી આવડતી ને એટલે કરોડોનો માલિક બન્યો છું. એમ ઈશ્વર આપણા હાથમાંથી ક્યારેક કંઈક છીનવી લઈએ તો સમજવાનું એના કરતા ઉત્તમ પરમાત્મા આપણને આપી પણ દેશે. ભગવાનનો આ નિયમ છે. આ બાજુ ભગવાન એ જ સમયે ધ્રુવજી મહારાજને આશીર્વાદ આપતા કહે છે બેટા તમે અનેક વર્ષો સુધી 36,000 વર્ષ સુધી તમે રાજગાદી સંભાળશો. ધ્રુવજી મહારાજ આશીર્વાદ લઈ પોતાની માતાને પ્રણામ કરે, માં તમારા હિસાબે મને આ પરમાત્મા મળ્યા છે, તમારા હિસાબે મને ભગવાન મળ્યા. ઓરમાન માને વંદન કરી સુનીતિ પાસે આવીને એમના આશીર્વાદ લે. ધ્રુવજી મહારાજ ધીમે ધીમે મોટા થયા. ધ્રુવજીના લગ્ન પ્રજાપતિ શિશુમારની કન્યા ભ્રમિની સાથે કર્યા છે. એમને ત્યાં 2 સંતાન થયા, કલ્પ અને વત્સર નામના 2 પુત્ર થયા છે. ધ્રુવજીના ભાઈ ઉત્તમ એક વખત વનની અંદર શિકાર ખેલવા જાય છે. જ્યાં શિકાર ખેલવા વનમાં ધ્રુવજીના ભાઈ ઉત્તમ ગયા એટલે યક્ષો અને ગાંધર્વોએ ધ્રુવજીના ભાઈ ઉત્તમને મારી નાખ્યા. ધ્રુવજીના ભાઈ મરાણા મૃત્યુના સમાચાર સાંભળ્યા એટલે ધ્રુવજી મહારાજ એ યક્ષો અને ગંધર્વોની સાથે યુદ્ધ કરવા લાગ્યા છે. બધા યક્ષો અને ગંધર્વોને મારવા માંડ્યા. એ સમયે ધ્રુવજીના દાદા મનુ મહારાજ ત્યાં આવે છે. આવીને સમજાવે છે બેટા તે તો ભગવાનને મેળવી લીધા, તું તો ભગવાનને પ્રાપ્ત થયેલો જીવ છો, આવી રીતના તું યક્ષો અને ગંધર્વોનો સંહાર કરી તને બેટા શોભે નહીં, તે ભગવાનને મેળવા છે, તે ભગવાનને પ્રાપ્ત કર્યા છે. અરે આને મારા બાળક મારા ભાઈ ઉત્તમને માર્યો છે, હું આને મારી નાખીશ. અરે દીકરા કોઈ કોઈને કોઈ મારતું નથી, કોઈ કોઈને કોઈ જીવાડતું નથી, માણસનું કર્મ છે ને એ જ માણસને મારે છે. તારા ભાઈનું મૃત્યુ નિશ્ચિત હતું, યક્ષો ખાલી નિમિત્ત બન્યા છે. કોઈને કોઈ કોઈને કોઈ જીવાડી ન શકે, કોઈ કોઈને કોઈ મારી ન શકે, માણસનું કર્મ છે ને એ જ માણસને મારી નાખે. ભગવાનને મારવા પાપીને મારવા માટે ભગવાનને મહેનત ન કરવી પડે, પાપીનું પાપ જ છે ને એ પાપીને મારી નાખે છે. આપણે બધા એવું વિચારીએ કે ભાઈ રામે રાવણને માર્યો છે, ખરેખર રામે રાવણને માર્યો નથી, રાવણના કર્મએ જ રાવણને મારી નાખ્યો છે. આપણે એમ વિચારીએ કે કૃષ્ણએ કંસને માર્યો છે, ના ના ના, કંસના કર્મએ જ કંસને માર્યો છે. એમાં ભગવાનને મહેનત ન કરવી પડે, પાપ જ પાપીને મારી નાખે છે. કહે છે યક્ષો માત્ર નિમિત્ત બન્યા, તારા ભાઈનું આયુષ્ય પૂર્ણ થયું છે એટલા માટે થઈ અને તારો ભાઈ મરાણો છે, આવું વેર ન કર. અને ધ્રુવજી મહારાજે વેર છોડી અને એ જ સમયે કુબેરપતિ ધનપતિ કુબેરની સાથે મિત્રતા કરે છે. મનુ મહારાજની આશીર્વાદ લઈ વિજયોત્સવ મનાવે છે. 36,000 વર્ષ સુધી રાજગાદી સંભાળી છે. જો આ મંત્રની તાકાત છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપથી ધ્રુવજી મહારાજને રાજગાદી મળે છે. આ મંત્રની શક્તિ છે અને આ મંત્રની તાકાત છે.
મંત્ર શું કરી શકે? એક ગાયું વેસુને ચરાવતો એક સામાન્ય માણસ ભગવાનનું મંત્ર જપતો હતો, દ્વારકા વાળાને માનતો હતો, કુળદેવીને માનતો હતો, જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આવો જપ કરે. અને એ સમયે ત્યાંના રાજા પસાર થયા. રાજાએ મનમાં વિચાર કર્યો કે આ સામાન્ય પ્રજા, આ માણસ મને જોઈને મારું માન ન જાળવે, મારું સન્માન ન જાળવે, મને જોઈને ઊભો ન થાય. પણ માળા પૂરી થઈ એ માણસની આંખ ખુલી એટલે રાજાને કીધું કે રાજા માફ કરજો, મને ખબર નહોતી કે તમે મારી બાજુમાં આવી ગયા, નહીતર તો હું તમારું માન જાળવું, ઊભો થઈ જાઉં, આસન છોડી દઉં. પણ રાજા, હું જે ભગવાન દ્વારકાવાળાને માનતો હતો ને એનો જપ કરતો હતો, મને ખબર ન રહી કે તમે અહીંયા પહોંચી ગયા, તમે અહીંયા આવી ગયા, મને માફ કરી દેજો, હું ભગવાનને યાદ કરતો હતો. એટલે રાજાએ ત્રણ પ્રશ્ન કર્યા કે તારો ભગવાન હોય તો બતાવ ક્યાં છે, જો તારો ભગવાન હોય તો બતાવ કે એનું મુખ કઈ બાજુ છે, અને જો તારો ભગવાન હોય તો બતાવ કે એનો ધંધો શું છે. આ ત્રણ પ્રશ્નના જવાબ આપી દે ને તો તને છૂટો કરું, નહીતર તને ફાંસીની સજા આપી દઉં. માણસ મૂંઝાણો, શું જવાબ આપું. પોતાના ઘરે જાય છે. 10 વર્ષની દીકરી હતી ને એણે બાપની ચિંતાને ઓળખી ગઈ કે આ પિતાજી કંઈક ચિંતામાં છે. અને બાપની ચિંતાને ઘરમાં કોઈ ઓળખતું હોય ને તો એ દીકરી ઓળખી જાય. આજ મારા પિતાને કંઈક ચિંતા છે, ગમે એ મુશ્કેલીમાં છે, પિતાજી કંઈ દુઃખ છે, શું થયું છે, કેમ આજે ઉદાસ છો? ના બેટા કાંઈ નથી, જમી લે તું બેટા, સુઈ જાઉં. ના પિતાજી તમે કંઈક ચિંતામાં છો. હા બેટા, ચિંતા એ છે આપણે જે દ્વારકાવાળાને માનીએ છીએ ને એના નામનો હું જપ કરતો હતો ને આપણા રાજા આવીને ઊભી ગયા, રાજાએ મને કીધું કે તું મારું માન ન જાળવે, તું સામાન્ય પ્રજા થઈને મને સન્માન ન કરે. મેં કીધું કે હું ભગવાનનો જપ કરતો હતો. મને ત્રણ પ્રશ્ન રાજાએ પૂછ્યા કે તારો ભગવાન ક્યાં છે, તારા ભગવાનનું મુખ કઈ બાજુ છે, તારા ભગવાનનો ધંધો શું છે, મને બતાવી દે. મારે શું જવાબ આપવો બેટા? 10 વર્ષની દીકરી કીધું આવી વાતમાં ચિંતા ન કરો પિતાજી, તમે સુઈ જાઓ, હું સવારે જવાબ આપી દઈશ. સવારે સભા ભરાણી, જો જવાબ ન આપે તો ફાંસીની સજા મળે, અને જવાબ આપી દે તો નિર્દોષ છૂટી જાય. બાપને દીકરી સભામાં હાજર થયા. રાજાએ પ્રશ્ન કર્યો કે બોલ, કાલે જે દ્વારકાવાળાને તું માને છો, જેનો જપ કરે, એ દ્વારકાવાળો ક્યાં છે બતાવ. કીધું મારી દીકરી જવાબ દેશે. 10 વર્ષની દીકરીને પૂછ્યું, બોલ તારા પિતાનો એ ભગવાન ક્યાં છે? 10 વર્ષની દીકરી કીધું, રાજા મને એક દૂધનો ગ્લાસ આપો ને એક સાકરનો ગાંગડો આપો. દૂધ અને સાકર હાજર કર્યા. 10 વર્ષની દીકરીએ સાકરનો ગાંગડો દૂધમાં પધરાવી દૂધને હલાવી નાખ્યું અને એ સાકર દૂધમાં ભળી ગઈ. એટલે દીકરીએ સામો પ્રશ્ન કર્યો, બોલો રાજા સાકર ગઈ ક્યાં? અરે બેટા, એ તો દૂધમાં ભળી ગઈ. 10 વર્ષની દીકરી કીધું, અમારો દ્વારકાવાળો દુનિયામાં ભળી ગયો છે, એનો જોવાનો ન હોય એનો અનુભવ કરવાનો. અમારો ઈષ્ટ, અમારો દ્વારકાવાળો આ જગતમાં ભળેલો છે, એને જોવાય નહીં. આ દૂધ મીઠું લાગે એની પાછળનું કારણ કે એમાં સાકર ભળેલી છે. એમ આ જગત, આ દુનિયા આપણને આટલી મીઠી લાગે, વાલી લાગે, એની પાછળનું કારણ કે આમાં દ્વારકાવાળો ભળેલો છે. જેમ માળા હોય આમાં તમામે તમામ ફૂલ આપણને દેખાય છે, પણ એ ફૂલની વચ્ચે રહેલો દોરો આપણને દેખાતો નથી. પણ આ તમામે તમામ ફૂલ જો ટકેલા હોય તો એ એક દોરાના હિસાબે ટકેલા છે. એમ આ દુનિયા આખી ટકેલી હોય ને એમાં વચ્ચેનો દોરો દ્વારકાવાળો છે, એ દેખાય નહીં પણ આપણને ટકાવીને રાખે છે. રાજાએ કીધું કે હાલું માની લઉં કે તારો દ્વારકાવાળો બધે ભળેલો છે, બીજો જવાબ આપ કે એનું મુખ કઈ દિશા તરફ છે. કીધું રાજા એક દીવો પ્રગટાવો ને. દીવો પેટાવ્યો. કીધું કે રાજા દીવાનું મુખ કઈ બાજુ છે? અરે બેટા, અત્ર તત્ર સર્વત્ર જે બાજુથી છો એ બાજુથી દીવાનું મુખ હોય. કીધું અમારો દ્વારકાવાળો પણ અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ વ્યાપી અને બધા ભક્તોની સામે અમી દ્રષ્ટિ કરે. રાજાએ કીધું કે હાલ હું માની લઉં કે તારો દ્વારકાવાળો બધી દિશા તરફ બધા ભક્તોની સામે અમી દ્રષ્ટિ કરે, નજર કરે. હવે ત્રીજા બાબતનો ત્રીજો પ્રશ્ન જવાબ આપી દે કે તારા દ્વારકાવાળાનો ધંધો શું છે. 10 વર્ષની દીકરી કીધું કે રાજા, જ્ઞાન મેળવવું હોય ને તો ગાદી ઉપર બેસી ન મેળવાય, નીચે બેસવું પડે. જિજ્ઞાસાથી જ્ઞાન મેળવાય, ઉપર બેસીને ન મેળવાય. રાજા દોડી નીચે ઉતરી ગયા. 10 વર્ષની દીકરીને રાજગાદીએ બેસાડી દીધી. હવે કે તારા પરમાત્માનો ધંધો શું છે? રાજા હજી ન ઓળખી શક્યા. કીધું ના, મને જણાવ એનો ધંધો શું છે, એનું કર્મ શું છે. 10 વર્ષની દીકરી કીધું કે રાજા, હું એક સામાન્ય ગાયો ભેંસોને ચરાવતા માણસની દીકરી અને મને દ્વારકાવાળાએ રાજગાદી ઉપર બેસાડી દીધી અને તને જમીન ઉપર બેસાડી દીધો, ના અમારા દ્વારકાવાળાનો ધંધો છે. એક સામાન્ય વ્યક્તિમાંથી, એક સામાન્ય મજૂરી કરનારા વ્યક્તિમાંથી જૂનાગઢ જિલ્લાના પંચાયતના કારોબારી ચેરમેન બનાવવાની તાકાત કોઈ હોય ને તો એ દ્વારકાવાળાની તાકાત છે. કેવલ અને કેવલ ઈશ્વર કૃપાથી એક ખાલી ઘરમાં રહેલી બુઢી માં,
એ ગોખલામાં રહેલા કુળદેવીને ખાલી બે અગરબત્તી કરે ને તો એ બે અગરબત્તી ક્યાંથી ક્યાં સુધીની યાત્રા કરાવી દે ને એ કેવલ અને કેવલ માં ચામુંડાની કૃપા હોય ને ત્યારે પ્રાપ્ત થતું હોય. આ પદ આ પ્રતિષ્ઠા મહેનત તો ઘણા કરતા હોય છે, પણ કેવલ અને કેવલ ઈશ્વર કૃપાનો આ વિષય છે. એક સામાન્ય માણસ માંથી આપણને ભગવાન ક્યાં સુધી લઈ જાય ને એની કૃપાનો વિષય છે. કહેવાનો અર્થ, ધ્રુવજી મહારાજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતા હતા. એક સામાન્ય એની માતાને દાસી દાસી કહીને બોલાવતા હતા, પણ એ દાસીનો દીકરો આજ દેવનો દીકરો બની ગયો છે. દાસી દાસી કહીને પુકારતા હતા, એને દેવનો દીકરો બનાવવાની તાકાત ઈષ્ટની અંદર છે, ઈષ્ટ મંત્રની અંદર છે, અને ભગવાનની એ શક્તિ એ સામર્થ્યની અંદર છે. ધ્રુવજી મહારાજ રાજગાદી ઉપર બેઠા છે. કલ્પ અને વત્સર નામના બે પુત્ર થયા છે. ધ્રુવજી મહારાજ અનેક વર્ષો સુધી રાજગાદી સંભાળે છે. એક સમયે ધ્રુવજી મહારાજનો કાર્યકાળ પૂરો થયો. ધ્રુવજી મહારાજ પોતાના મોટા દીકરાને રાજગાદી ઉપર બેસાડી અને હવે મુક્તિ મેળવવા માટે થઈ અને ગંગાજીના કિનારે જાય છે. જેવા જ ગંગાના કિનારે ગયા, તપની અંદર લીન થયા અને જ્યાં તપ કરવા બેઠા ત્યાં ગંગાજીનો પ્રવાહ વહેતો હતો. ખડખડ રીતે નદી અવાજ કરતી હતી ગંગા. એટલે ધ્રુવજી મહારાજે વિચાર કર્યો કે આ જલનો પ્રવાહ વહે છે ને એટલા માટે થઈ અને મારા તપમાં વિક્ષેપ થાય છે, ખલેલ પહોંચે છે. અત્યારે આ તપ કરવા માટે આ સ્થાન ઉત્તમ નથી, હું અંદર જઈ જંગલમાં જઈ અને તપ કરું જ્યાં મને કાંઈ અવાજ ન આવે. જ્યાં ધ્રુવજી મહારાજ ઊભા થઈ જંગલમાં જવા ગયા, માં સાક્ષાત ગંગાજી પ્રગટ થયા છે. ગંગાજી કહે છે, ભક્તરાજ આપ ક્યાં જાઓ છો? અરે માં, તમે ખડખડ રીતે વહન કરો છો ને મારા ભજનમાં, મારા તપમાં વિક્ષેપ થાય, હું એકાંત અંદર જઈ વનમાં તપ કરીશ. ગંગાજી કહે છે, ભક્તરાજ તમે અમારું સ્થાન છોડીને ન જાઓ. તમારા જેવા ભગવાનના ભક્તો અમારા કિનારે બેઠા હોય ને તો અમારો મહિમા વધી જતો હોય છે, માટે તમે અમારું સ્થાન છોડીને ન જાઓ હે ભક્તરાજ. અને એ સમય ગંગાજી કહે છે, હવે હું અહીંયા શાંત રીતે વહન કરીશ. અને ઋષિકેશથી આગળ ગંગાજી ખડખડ રીતે વહન કરતા આવે, પણ જ્યાં ધ્રુવજીની તપશ્ચર્યા છે, તપસ્થલી છે, આજે પણ ત્યાં ગંગાજી શાંત રીતે વહન કરે છે. ધ્રુવજી મહારાજની પ્રાર્થનાને સાંભળી ગંગાજી શાંત થયા. પ્રારબ્ધના દિવેલમાં શ્વાસનું દિવેલ પૂર્ણ થયું અને એ સમયે સાક્ષાત ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવે છે. જેવા જ ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને એ સમયે ધ્રુવજી મહારાજની સામે મૃત્યુ આવે છે. મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકે અને ધ્રુવજી મહારાજ ભગવાનના લાવેલા પાર્ષદોનું જે વિમાન હતું ને એ વિમાનની અંદર બેસી ગયા છે. વિમાનમાં બેઠા આગળ જ્યાં વૈકુંઠના દ્વાર સુધી વિમાન જતું હતું, ધ્રુવજી મહારાજની આંખમાં આંસુ આવ્યા. પાર્ષદો પૂછે છે, ભક્તરાજ શું કામ રડો છો? કહે, રડવાનું કારણ એ છે કે જે માએ મને જન્મ આપ્યો એ માને છોડીને હું એકલો વૈકુંઠ ધામમાં જાઉં, ભગવાનના ધામમાં? અરે, તમારા જેવા ભગવત ભક્તને જન્મ આપનારી જનેતા, એનો તો પેલો અધિકાર છે વૈકુંઠમાં જવાનો. આગળના વિમાનમાં જોઉં, તમારા માતા જઈ રહ્યા છે. ધ્રુવજી મહારાજ આગળ દ્રષ્ટિ કરે, માને ધ્રુવની યાદ આવી. કહે છે, માં શું કામ રડો? કીધું, મને મારો દીકરો યાદ આવે. અરે માં, પાછળના વિમાનમાં જોઉં, તમારો દીકરો આવી રહ્યો છે. માં એ દીકરો આગળ જોવે, માં પાછળ જોવે, માં અને દીકરાની દૃષ્ટિનું મિલન થયું છે. જેવા જ ધ્રુવજી મહારાજ માતાની સામે જોયું, માતાએ ધ્રુવજીની સામે જોયું અને એ સમયે ધ્રુવજી મહારાજ બે હાથ જોડી માતાને પ્રણામ કરે છે. સતી સજ્જન સંત ગુરુ માત પિતા બળ ભ્રાત, તીર્થ જેવા સાત એને વંદન કરવા બેઠે. સાતને સાક્ષાત તીર્થનું રૂપ આપે છે, એને હંમેશા પ્રણામ કરવા જોઈએ, વંદન કરવા જોઈએ. પ્રણામ કર્યા છે. સાત આપણે ત્યાં સાક્ષાત તીર્થનું પ્રતીક છે, તીર્થ રૂપ માનવામાં આવે. સતી, સતી સન્નારી હોય ને એ તીર્થનું રૂપ છે. અને સતીઓ આપણા ભારત દેશમાં થઈ છે, અન્ય સંસ્કૃતિની અંદર ક્યાંય સતી નારી નથી થઈ. સંત, કોઈ સંતજન હોય એને હંમેશા વંદન કરવા જોઈએ. સતી સંજ, સતી સંત, સજ્જન ગુરુ, જે સજ્જન માણસ હોય. સજ્જનતા એને કહેવાય કે સામેવાળો વ્યક્તિ કાંઈ ભૂલ કરે અને આપણી પાસે બદલો લેવાની તાકાત હોય અને છતાંય મોટું હૃદય કરીને સામેવાળાને માફ કરી દઈએ ને, આ સજ્જનતાનો ગુણ છે. આવા સજ્જન છે ને તીર્થ સ્વરૂપ છે. સજ્જન ગુરુ, આપણે જેને ગુરુ તરીકે માનતા હોય, જેને સુખ દુઃખમાં આપણે જેની પાસેથી માર્ગ મેળવતા હોય, આવા ગુરુ હંમેશા વંદન કરવા યોગ્ય છે. માત પિતા બળ ભ્રાત, મોટા ભાઈ છે ને આપણા માટે તીર્થનું સ્વરૂપ માનવામાં આવે. મોટા ભાઈ હંમેશા વંદનીય હોય છે. તીર્થ જેવા સાત, આ સાતને સાક્ષાત તીર્થનું રૂપ માનવામાં આવે. ધ્રુવજી મહારાજ એ જ સમયે પોતાની માતાને પ્રણામ કરે છે, વંદન કર્યા છે. માં, તારા હિસાબે આજ મને ઈશ્વર મળ્યા છે, આજ મને ભગવાન મળ્યા છે. અને એ સમયે કહેવાય છે ને કે
જનેતાની તોલે કોઈ ના આવે, બીજા લુખા તે લાટ લડાવે, જગતમાં જન્મ દેનારી જનેતાની તોલે કોઈ ના આવે. એટલા માટે કહ્યું જનેતાની તોલે નાવે બીજી, જનેતાની તોલે એ કોઈ ના આવે, બીજા લુખા લાટ લડાવે જગતમાં જન્મ દેનારી રે મારી માતાની તોલે કોઈ ના આવે. જનેતાની તોલે કોઈ ના આવે બીજા, દુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે મારી માતાની તોલે કોઈ ના આવે, રે મારી જનેતાની તોલે કોઈ ના આવે. જનેતા તોઈ લ્યો ભાઈ, રામને રાજ સજાવે, રામને રાજ સજાવે. એક જનેતા તોઈ લ્યો ભાઈ, રામને રાજ સજાવે, રામને રાજ સજાવે. નાના એવા ધ્રુવ બાળકને નાના એવા ધ્રુવ બાળકને એ ધક્કા મારી ધમકાવે જગતમાં જન્મ દેનારી રે મારી માતાની તોલે કોઈ ના આવે. જનેતાની તોલે કોઈ ના આવે બીજી, દુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે મારી માતાની તોલે કોઈ ના આવે. જગતમાં જન્મ દેનારી જનેતાની તોલે કોઈ ના આવે. બાળકનો જ્યારે જન્મ થાય ને, કોઈ ડોક્ટરને પૂછજો કે એ પ્રસૂતિની પીડા માતાને કેટલી થતી હોય, ત્યારે એ સાયન્સ એ ડોક્ટર છે ને સાયન્ટિસ્ટ એ જણાવશે કે 57 ડેલ એકમ દર્દ માતાને થતું હોય જ્યારે એ બાળકને જન્મ આપે ને જનેતા. 57 ડેલ એકમ દર્દ કોને કહેવાય? જ્યારે માણસના શરીરમાં એકારે 20 હાડકા ભાંગી જાય ને, ત્યારે 45 ડેલ એકમનું દર્દ. 20 હાડકા ભાંગે ને, 45 ડેલ એકમથી દર્દ વધારે કોઈ શરીર સહન ન કરી શકે. એનાથી જો 1 પણ ડેલ એકમ દર્દ થાય ને માણસને, તો એ મરી જાય. 45 ડેલ એકમ સુધી જ આ શરીર આપણું દર્દ સહન કરી શકે. અને 45 ડેલ એકમ દર્દ એને કહેવાય કે શરીરમાં એક સાથે 20 હાડકા ભાંગે ત્યારે 45 ડેલ એકમનું દર્દ થાય. પણ માં જ્યારે એક બાળકને જન્મ આપતી હોય ને, ત્યારે 57 ડેલ એકમનું દર્દ સહન કરતી હોય છે. આ જનેતા છે. એટલે કીધું કે જનેતાની તોલે કોઈ ના આવે બીજી, લુખાતે લાડ લડાવે. અને એ દીકરો મોટો થાય, આટલી પ્રસૂતિની વેદના માએ સહન કરી હોય, અને દીકરો મોટો થઈને હું કે ખબર, માં તને ખબર ન પડે તું છાની મુની બેઠી રહે. જો ખબર પડતી હોત તો તઈ 2 પોલિયોના ટીપા પાયા તઈ 3 DDTના પાઈ દીધા હત ને તો પૂરું થઈ જાય. 57 ડેલ એકમનું દર્દ માં સહન કરે છે. માટે માની જવાબદારી આવે કે દીકરાને કઈ બાજુ વાળવો છે. દીકરાને વીર યોદ્ધો બનાવવો કે દીકરાને નમાલો બનાવવો, એ માના હાથમાં. એટલે કીધું જનેતાની તોલે. એક માતા જન્મ દેનારી, બીજી ધરતી માતા કહાવે, ધરતી માતા કહાવે. એક માતા
કહે પુરુષોત્તમ દેવું જગતમાં જન્મ દેના દીને મારી માતાની તોલે કોઈ નાવે જનેતાની તોલે કોઈ નાવે બીજી જનેતાની તોલે નાવે બીજી દુખા લાડ લડાવે જગતમાં જન્મ દેના દીને મારી માતાની તોલે કોઈ નાવે અરે મારી માતાની તોલે કોઈ નાવે એ મારી માતાની તોલે કોઈ નાવે હોટલ અને લોજમાં જોઈ લ્યો બાકડે બિલ મુકાવે પણ જન્મ દેનારી જને હોટલ અને લોજમાં જોઈ લ્યો બાકડે બિલ મુકાવે બાકડે બિલ મુકાવે મારી જનેતા કાળી મજૂરી કરી મારી જનેતા એ કાળી મજૂરી કરી એ મને ખોળી ખોળે બેસી ખવડાવે જગતમાં જન્મ દેનારી રે મારી માતાની તોલે કોઈ નાવે અરે મારી જનેતાની તોલે કોઈ નાવે જન્મ દેનારી જનેતાની તોલે કોઈ નાવે યાવત ચંદ્રો દિવાકર માયે બે હાથ ઊંચા કરી અને ધ્રુવજી મહારાજને આશીર્વાદ આપ્યા બેટા યાવત ચંદ્રો દિવાકર જ્યાં સુધી સૂર્ય ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી તમારી કથા ગવાતી રહેશે ત્યાં સુધી તમારા ગુણાનું વાદ ગવાતા રહેશે ધ્રુવજી બાદ એમના પુત્ર વત્સર ગાદી ઉપર બેઠા છે વત્સર મહારાજનું લગ્ન સ્વરવિથી નામની રાણી સાથે કરવામાં આવ્યું વત્સરને ત્યાં પુષ્પાર્ણ તિગ્મકેતુ ઈશ ઉર્જ વસુ અને જય નામના છ સંતાનો થયા છે આગળ એ જ વંશની અંદર અંગ નામનો રાજા થયો છે આ અંગનો પુત્ર જેનું નામ છે વેન અંગ રાજા તો બહુ ઉદાર હતા પુણ્યશાળી રાજા હતા પણ એનો પુત્ર જે વેન હતો ને વેન છે ને મહાન દુષ્ટ થયો છે એ દુષ્ટ થવાનું કારણ એ છે કે એમાં વાક દીકરાનો નહોતો પણ પતિ પત્નીનો વાક હતો કારણ કે અંગરાજાની ભૂલ નહીં પણ એમના પત્ની સુનિથાની ભૂલ હતી બાળક છે ને એ માતાના વિચાર અને પિતાના ચારિત્ર્યનું પ્રતિબિંબ એનું નામ છે બાળક જો મા બાપ કાંઈ ભૂલ કરશે ને તો એ બાળકની અંદર ઉતરશે કારણ કે જે વર્ગમાં ન શીખે ને બાળક એ માતાના ગર્ભની અંદર શીખે છે એટલા માટે તો અભિમન્યુ છ કોઠાનું યુદ્ધ માના ગર્ભમાં શીખીને આવે છે સ્વીકારીને આવે છે અને એટલા માટે તો પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની ગર્ભની અંદર બાળક શીખી જાય છે સુનિથાએ ભૂલ કરી છે કારણ કે સુનિથાને શ્રાપ હતો કે તમે જો કોઈ સાથે લગ્ન કરશો અને તમારે ત્યાં જે સંતાન ઉત્પન્ન થશે ને પાપી પ્રજા ઉત્પન્ન થશે સુનિથાએ એ જ સમયે વશીકરણ કરી અને અંગરાજાને પોતાના વશમાં લઈ લીધા અને એમની સાથે લગ્ન કર્યા પરિણામે એમને ત્યાં વેન નામનો દુષ્ટ પુત્ર ઉત્પન્ન થયો છે વેન નામનો જ્યારે દુષ્ટ પુત્ર ઉત્પન્ન થયો એને ગાદી ઉપર બેસાડ્યા રાજાનો દીકરો રાજા બહેનો અને વેન એ બધી પ્રજાને પીડા આપે છે બધાને લૂંટી લેતો માર મારતો દુઃખીજનોને હેરાન કરતો એટલે સાધુ સંતોએ કીધું કે વેન તારા હાથમાં સત્તા છે તો એનો મતલબ એવો નહીં કે પ્રજાને પીડા આપવા માટે તને સત્તા આપી છે આનું તને શેનું અભિમાન છે તું શા માટે પ્રજાને પીડા આપે છો પ્રજાનું પાલન કરવું એ રાજાનું કર્તવ્ય છે પણ વેન કોઈ હિસાબે માનતો નહોતો એટલે ઋષિ મુનિઓએ કીધું જો તારા હાથમાં સત્તા હોય તારી પાસે જો સત્તાનું બળ હોય ને તો અમારી પાસે સાધનાનું બળ છે મારણ મંત્રનો પ્રયોગ કરી અને વેનને મારી નાખ્યો વેન મરાણો પ્રજા બધી રાજા વિહોણી બની અંદરો અંદર લૂંટફાટ થવા માંડ્યું બધી પ્રજા વિચારે કે વેન હતો તો આપણે વેનનો એકનો જ ડર હતો આ તો અંદરો અંદર એકબીજાને લૂંટે છે રાજા વગરની પ્રજા નકામી છે શું કરવું એક એક કામ કરો આ વેન છે ને એ પુણ્યશાળી વંશમાં જન્મેલો હતો એની અંદર પાપ છે એમ એની અંદર પુણ્ય પણ છે કારણ કે અંગરાજાનું સંતાન છે અને અંગરાજા એ પુણ્યશાળી રાજા છે
વેનના શરીરને લ્યો અને એને કોઠીમાં પધરાવી એનું મંથન કરો. વેનનું શરીર લીધું, એને કોઠીમાં મૂક્યું, એનું મંથન કર્યું, નાભીથી અપવિત્ર નીચેના ભાગનું મંથન કર્યું, એમાંથી પેલા પાપને બહાર કાઢી નાખ્યું, પછી એની ભુજાઓનું મંથન કર્યું અને જ્યાં ભુજાઓ પૃથુ મહારાજ પ્રગટ થયા. બધી જ પ્રજા છે પૃથુ મહારાજના શરણે ગઈ, કહે છે કે આ ધરતી અમને અનાજ નથી આપતી, અમારે શું કરવું? અને એ સમયે પૃથુ મહારાજ રાજા સત્તા ઉપર હતા, એક તીરકાંઠું લઈ અને બાણ ચડાવી ધનુષ ઉપર અને ધરતીને સજા આપવા તૈયાર થયા કે આ ધરતીને તું શા માટે અનાજ નથી આપતી. ત્યારે ધરતી કહે છે, રાજા બધી મને મારી મારીને મારી પાસે માગણી કરે છે અનાજની, જો મારી મારીને માગણી કરે તો મને કેમ લાગણી થાય? આ બધી જ પ્રજા જો મને માગણીને માગણી કરે ને તો મને લાગણી થાય. પૃથ્વી કહે છે આ બધી પ્રજા મને મારે છે. પ્રજા મને મારે છે એનો મતલબ કે ફર્ટિલાઇઝર જે રાસાયણિક ખાતર નાખીએ છીએ ને એ પૃથ્વીને મારવા બરોબર છે. આપણે ત્યાં પેલા ખાતરમાં છાણનો ઉપયોગ થતો અને એવું કહેવાય કે છાણ છે ને એ સોનાની ખાણ છે, અને આ ફર્ટિલાઇઝર જે રાસાયણિક ખાતરની જેણે શોધ કરી એવા જર્મન વૈજ્ઞાનિક જસ્ટન લિબેગ, આ જર્મન વૈજ્ઞાનિક છે અને એનું નામ છે જસ્ટન લિબેગ. એણે હમણાં જ એવો એક લેખ આપ્યો હતો કે આ ફર્ટિલાઇઝરની શોધ કરી અને મેં બહુ મોટું પાપ કર્યું છે. બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે કરોડો રૂપિયાનો દારૂગોળો વધ્યો અને એ દારૂગોળાને ઠેકાણે પાડવા માટે થઈ અને જસ્ટન લિબેગે ફર્ટિલાઇઝર રાસાયણિક ખાતર બનાવ્યું છે અને એણે એવું સ્વીકાર્યું છે, એણે એવી માફી માંગી છે કે આ બનાવવાની રીત છે ને મારી બહુ ખોટી છે. આ ફર્ટિલાઇઝર રાસાયણિક ખાતરથી જમીનનો ભેજ ખતમ થઈ જાય છે. રાસાયણિક ખાતર એક તો પ્રકૃતિમાં બહુ ગરમ હોય છે, જમીનને નિરસ કરી નાખે છે, રસ વિહોણી કરી નાખે છે. અને એણે એટલું નહીં, કુદરતની માફી માગીને કીધું કે આ ફર્ટિલાઇઝર શોધ કરીને મેં હું કુદરતનો બહુ મોટો ગુનેગાર બન્યો છું, કારણ કે આનાથી શરીરમાં રોગનું પ્રમાણ વધે છે અને માનવ જાતિમાં મૃત્યુનું પ્રમાણ પણ આ ફર્ટિલાઇઝર રાસાયણિક ખાતરથી વધે છે. ભગવાનની એણે માફી માંગી, કુદરતની એણે માફી માંગી, સમગ્ર વિશ્વ જાત માનવ જાતની એણે માફી માંગી છે કે આ મેં મારા જીવનમાં બહુ મોટી ભૂલ કરી કે આ કરોડોના આ દારૂગોળો જે વૈધો એનાથી મેં ફર્ટિલાઇઝર બનાવ્યું, રાસાયણિક ખાતર બનાવ્યું, માટે છાણ છે ને એ સોનાની ખાણ છે. કહે છે કે આ ધરતી એમ કહે છે કે મને મારી મારીને બધા માગણી કરે તો મને કેમ લાગણી થાય, મને જો માગણીને માગણી કરે ને તો મને લાગણી થાય. અને એ સમયે ધરતી માતાની પાસે બધા જ વાછરડા બનીને આવ્યા છે. મનુ મહારાજને વાછરડા બનાવ્યા છે, બલિરાજાને વાછરડા બનાવ્યા છે. અને એ સમયે બધાને આ ધરતી માતાએ અનાજ આપ્યું છે, ખેતી કરતા થયા. આપણે બધા ખેતી કરતા થયા હોય ને તો એ આપણે પૃથુ મહારાજના આભારી છીએ. એમના દ્વારા કૃષિ સંસ્કૃતિનો પ્રારંભ થયો, નગર સંસ્કૃતિનો પ્રારંભ થયો છે કે આપણે ખેતી કરતા થયા બધા. પણ આજ એક વાત એ કેવી પડે કે સિગરેટને વેચનારો આજ કરોડોમાં રમતો હોય, અરબો ખરબોમાં રમતો હોય, સિગરેટ વગર ચાલી શકે, જીવન જીવાઈ જાય, પણ સિગરેટ વેચનારો આજ લાખોમાં રમતો હોય. જે દુનિયામાં દારૂ ન વેચાતો હોય તો માણસ જીવી જાય, જરૂર ન પડે, પણ દારૂને વેચનારો લાખોમાં અરબોમાં ખરબોમાં રમતો હોય. તમાકુ વગર જીવન જીવાઈ જાય, પણ તમાકુને વેચનારો ગુટકાને વેચનારો લાખોમાં રમતો હોય. જે અનાજ વગર જીવન જીવી ન શકાય એ અનાજને વેચનારો ખેડૂત, એને આંદોલન ભાવ વધારવા માટેના ક્યાંક લોકોએ હવે સમજવાની જરૂર છે. કારણ કે ખેડૂતને આપણે ત્યાં જગતનો બાપ, જગતનો તાત માનવામાં આવે છે. જ્યારે હિપેટાઇટિસ બી નામનો રોગ વિદેશની અંદર થયો ને ત્યારે કોઈ રીતે રોગ નહોતો મટતો, માણસો મરતા હતા. હવે આ રોગને મટાડવો કેમ, ત્યારે ભારત દેશના ખેડૂતની જરૂર પડી હતી અને વિદેશી લોકોએ આપણા ભારત દેશના ખેડૂત પાસેથી શેરડી અને મૂળા આ બેયના રસનું મિશ્રણ કરી અને હિપેટાઇટિસ બી નામના રોગને નાબૂદ કર્યો હતો. ત્યારે દેશના ખેડૂતની જરૂર પડી. આ દેશનો ખેડૂત છે ને એની દિવસમાં 3 વખત જરૂર પડે. આપણા જીવનમાં પોલીસની, વકીલની, એન્જિનિયરની, ડૉક્ટરની, એની જીવનમાં ક્યારેક જરૂર પડે, પણ આ દિવસમાં 3 વખત કોઈની જરૂર પડતી હોય ને તો આ દેશનો ખેડૂત છે. સવારે નાસ્તો કરવા બેસો, થાળીમાં અનાજ આવે, ખેડૂતની જરૂર પડે. બપોરે જમવા બેસો, થાળીમાં અનાજ આવે, ખેડૂતની જરૂર પડે. રાત્રે ભોજન કરવા બેસો, થાળીમાં અનાજ આવે, એટલે ખેડૂતને જગતનો બાપ માનવામાં આવે છે. એની જરૂર ડગલે ને પગલે પડે છે. અનાજને વેચનારા ખેડૂતને એના તરફ પણ ધ્યાન દેવું બહુ જરૂરી છે. હું તો એમ કહું કે આવો ઉનાળાનો ભરબપોર તડકો હોય ને ત્યારે થમ્સઅપ ને કોકો કોલા ને આ વિદેશી વસ્તુઓમાં, થમ્સઅપ તો જો કે હવે કંઈક ભારતનું છે,
આ કોકોકોલા ને આ વિદેશી વસ્તુઓમાં પીણામાં એ લોકો કોકોકોલા ને ત્યાંનું ટોયલેટ સાફ કરવામાં ઉપયોગ નથી કરતા, અને આપણે એને પીણું બનાવીએ વિદેશી વસ્તુ, કરોડો રૂપિયા વિદેશમાં જાય છે. હમણાં માનની વડાપ્રધાને મન કી બાતમાં વાત કરી હતી કે વિદેશી વસ્તુને છોડી દો, સ્વદેશી અપનાવવાનો પ્રયત્ન કરો. પોતાની પીડા વ્યક્ત કરી છે, અને આપણે લોકો આપણે બધા એમ કહીએ અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, પેલા વિદેશી વસ્તુ તો વાપરવાનું બંધ કરો. કેટલી વિદેશી વસ્તુ ઘરમાં, કોલગેટથી માંડી સવારે એક આપણે બ્રશ ઉપર આટલી કોલગેટ લગાડીએ ને, એક રૂપિયો વિદેશના ખાતામાં આપણે જમા કરી દઈએ. આવા તો કરોડો ભારતીય કોલગેટનો ઉપયોગ કરે છે. અમારી માંગે પૂરી ત્યારે થાય કે જ્યારે આપણે સ્વદેશી બનીએ, આપણા દેશની વસ્તુ આપણે ઉપયોગ કરીએ, ત્યારે આપણી માંગો બધી પૂરી થશે. આ સમજવાની બહુ જરૂરિયાત છે. પોતાની પીડા વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કરી મન કી બાતમાં કે હવે તમે બધા સ્વદેશી, હમણાં વિદેશમાં લગ્ન કરવાનો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. કરોડો રૂપિયા બગાડે છે વિદેશની અંદર ભારતીયો લોકો લગ્ન કરવા માટે ત્યાં જાય છે. આ બધું બંધ કરવાની જરૂર છે. આપણા દેશનું નાણું આપણા દેશમાં રહેવું જોઈએ. આ પોતાની વાત એને વ્યક્ત કરી છે, અને આ બહુ જરૂરી છે. તો ગરમીનો સમય હોય, તરસ લાગે તો કોકોકોલા ને થમ્સઅપ ન પીવું. હું તો એમ કહું કે એક શેરડીનો ગ્લાસ પી લેવો, જેથી કરીને આ દેશમાં આપણા દેશનું નાણું રહેશે. શેરડી પીશું તો આપણને તો ફાયદો થશે, પણ આપણા દેશના ખેડૂતોને ફાયદો થશે. આ બહુ જરૂરી છે અપનાવવું. કૃષિ સંસ્કૃતિ, ખેતીનો પ્રારંભ પૃથ્વી મહારાજ દ્વારા થયો છે. કૃષિ સંસ્કૃતિનો પ્રારંભ થયો. આજે જો ગામડા ન હોત ને તો ખેતી ન સચવાણી હોત, અને ગામડા છે એટલે ખેતી સચવાણી. અને ખેતી ન હોત ને, જો અનાજ ન હોત ને, તો જીવ હિંસાનું પ્રમાણ વધી ગયું હોત. આ સાચવું હોય ને તો એ ગામડાઓએ સંસ્કૃતિ ગીતાએ સાચવી, સંસ્કૃતિ ગોવિંદે સાચવી, સંસ્કૃતિ આપણા ગામડાઓએ સાચવી છે. અને આજે પણ ગામડાઓની અંદર સંસ્કૃતિ જોવા મળે. શહેરની અંદર તો ટાટા અને બાય બાય કરે છે. આ શહેરની સંસ્કૃતિમાં આજે એવું જોવા મળે, મહેમાન જાય તો ટાટા બાય બાય એવું કહેતા હોય. પણ આપણી ગ્રામ્ય સંસ્કૃતિ, આ સિસોદિયા પરિવાર બધાને બે હાથ જોડી અને પધારો પધારો પધારો, આ સંસ્કૃતિ આપણા ગામડાની છે. હૈયાથી હડા હૈયાને મિલાવવાની સંસ્કૃતિ આપણી ગામડાની છે. બધાને હાથ જોડી જોડી પ્રણામ કરે, રામ રામ કરે, આ સંસ્કૃતિ. મારે જ્યારે મુહૂર્ત લેવા માટે આવ્યા ને, એટલે મને વાત કરતા હતા દિલીપભાઈ ને બધા વડીલો રામભાઈ ને, એ વાત કરી મને, મને કે દાદા અમારી કથાઓની અંદર તમને એક વસ્તુ એ જોવા મળશે કે બધા રામ રામી કરશે, બધાને અમારે આવકારો આપવો પડે પછી એ આસન ઉપર બેસે, એટલે તમને એ જો ડિસ્ટર્બ ન થાય કથાની અંદર. મેં કીધું કે આ રામ રામ કરવાની તો આપણી સંસ્કૃતિ છે, એનું કોઈ દિવસ આપણને ડિસ્ટર્બ ન થવું જોઈએ. આવકારો આપવાની તો આપણી સંસ્કૃતિ છે. તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે એને આવકારો મીઠો આપજે, આ સંસ્કૃતિ આપણી છે. ભલે પધાર્યા, પુનઃ પધારજો, ફરી પધારજો, આ સંસ્કૃતિના આપણે વારસદારો છીએ, અને આ બહુ જરૂરી છે. ગામડાઓએ સંસ્કૃતિને હજી સાચવી રાખી છે, એટલા માટે આપણે ત્યાં કવિતાઓમાં ગવાતું. ગાજે છે ગીત જ્યાં હેતનારે રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું. ગાજે છે ગીત જ્યાં હેતનારે રંગ ભર્યું ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું. ઓ નદીઓ ના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું. ફેસબુકમાં મિત્રતાની સાથે જોડાયેલા છે, અને આજ રૂબરૂ મળવાનો અવસર થયો છે, તો એમને વિનંતી કરું. પરિવારની એવી ઈચ્છા છે કે વ્યાસપીઠ પતિ એમનું સન્માન કરવામાં આવે, તો આપને વિનંતી કે અહીંયા
આવકારો કરતી હોય, કરોડપતિ નો જમાઈ હોય પણ એકાદ સાડી ન હોય તો બહુ જમાઈ ને શોભે નહીં. ગમે એવું નાક નમણું હોય પણ એકાદ વારી ન પહેરી હોય તો એ નાક ની શોભા નથી. ભોજન ગમે એટલું સ્વાદિષ્ટ અને સારું હોય પણ થાળી બરોબર ન હોય તો જમવાનો આનંદ ન આવે. તો થાળી બરોબર ન હોય તો જમવાનો આનંદ ન આવે. નાક નમણું હોય પણ વારી ન હોય તો શોભે નહીં. કરોડપતિનો જમાઈ હોય પણ સાડી ન હોય તો શોભે નહીં. બગીચો ગમે એવો સારો હોય પણ માળી બરોબર ન હોય તો શોભે નહીં. એમ ધૂન ગીત ગમે એવું સારું હોય પણ એમાં જો તમારી તાલી ન હોય તો શોભે નહીં. માટે બે હાથ ઊંચા કરી અને ભાવ સાથે સાથ માર રંગ ભરો નાનો રૂપાળો મારો ગામડો જલ્દી ખેડવ સાથ માર રંગ ભરો નાનો રૂપાળો મારો ગામડો રંગ ભરો નાનો રૂપાળો ત્યારબાદ આગળની કથામાં કહે હવિધાન્ય ત્યાં પ્રાચીન બરહી રાજા થયા છે. પ્રાચીન બરહી રાજાનું લગ્ન સતદ્રુપી નામની રાણી સાથે થયું. એમના ઘરે 10 બાળકો થયા જે 10 પ્રચેતાઓથી ઓળખાય છે. આ 10 પ્રચેતાઓને ભગવાન મહાદેવ રુદ્રગીતનો ઉપદેશ આપે છે અને રુદ્રગીતનો પાઠ કરી એ ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ પુરંજન ઉપાખ્યાનની કથા બતાવી. પ્રાચીન કાળની અંદર પુરંજન નામનો એક રાજા હતો. આ પુરંજનને એક અવિજ્ઞાત નામનો એક મિત્ર હતો. આ અવિજ્ઞાત એ પુરંજનને સતત મદદ કરે છે.
કોઈ પણ કાર્યની અંદર એને મદદ કરે, પણ અવિજ્ઞાત એ જ્યારે મદદ કરે એટલે પુરંજનને ખબર ન પડવા દે. આ પુરંજન એ નવ દરવાજાવાળી નગરીમાં રહેતો હતો, એને વારંવાર મદદ કરતો હતો અહીંયા અવિજ્ઞાત, પણ એને ખબર ન પડે ને એમ મદદ કરે. આ પુરંજન એટલે આ જીવ અને નવ દરવાજાવાળી નગરી એટલે આ માણસનું શરીર. આ નવ દરવાજાવાળી નગરી છે, અવિજ્ઞાત એને મદદ કરે, અવિજ્ઞાત એટલે ઈશ્વર, ખબર ન પડે ને એમ મદદ કરે. ઈશ્વર ક્યારેક ક્યારેક આપણને ખબર ન પડે ને એમ આપણી મદદ કરતા હોય છે. ઘણી વાર આપણે ભગવાનને ફરિયાદ કરતા હોય કે ભગવાને મને આ નથી દીધું, ભગવાને મને આ નથી દીધું, ભગવાને મને આ નથી દીધું, પણ યાદ રાખજો, માગીએ છીએ એ બધું નથી મળતું, અને મળે છે એમાંનું ઘણું બધું માગેલું પણ નથી હોતું. ઈશ્વર આપણને ક્યારે કેમ મદદ કરતા હોય ને એની આપણને ખબર નથી પડવા દેતા. ગુમડું થાય ને ત્યારે રૂજ છે ને અંદરથી આવે છે. ભગવાન આપણા શરીરને અંદર બેઠા બેઠા રિપેર કરે છે. રૂજ ઉપરથી નથી આવતી, અંદરથી રૂજ આવતી હોય છે. એમ ભગવાન આપણને અપ્રગટ રહીને ખબર ન પડે ને એમ આપણી મદદ કરતા હોય છે. ભગવાન કહે છે કે ભક્તિ કરવાનું કામ તારું છે, તને મુક્તિ આપવાનું કામ એ મારું છે. ભગવાન આપણે ભક્તિ કરીએ તો ભગવાન અપ્રગટ રહીને આપણને મુક્તિ આપે છે, અને ભક્તિથી જ જીવને મુક્તિ મળે છે. ભક્તિ વગર જીવને ક્યારે મુક્તિ ન મળે. એ ભક્તિ જ્યારે ભોજનની અંદર ભળી જાય તો એ ભોજન મહાપ્રસાદ બની જાય. એ ભક્તિ જ્યારે જલમાં ભળી જાય તો એ જલ ચરણામૃત બની જાય. એ ભક્તિ જ્યારે આપણી આપણા પ્રવાસમાં ભળી જાય ને તો એ યાત્રા બની જાય. હેથકના બટેટાન, ઢેફલાન, ડુંગળીના ગાંઠિયાને લઈને હરિદ્વાર ગયા હોય તો એ યાત્રા નથી, હોય એ પ્રવાસ છે. ન્યા જઈને પછી અથાણાના ડબરા ખોલે ને એમ કે લીંબુનું તો ઘરે ભૂલાઈ ગયું, તો પછી ઘરે જ રહેવું તું. જો અહીંયા તને લીંબુનું અથાણા યાદ આવે, એ પ્રવાસ થઈ જાય, યાત્રા ન કહેવાય. પણ પ્રવાસની અંદર જો ભક્તિ ભળી જાય, બહાર જતા હોય, ભલે ગમે ત્યાં રાજકોટ જતા હોય ને ભગવાનનું ભજન કરતા કરતા જઈએ, તો એ પ્રવાસે યાત્રા થઈ જાય છે. અને એટલા માટે તો યાત્રા કરીને કોઈ આવે ચાર ધામની તો એની આપણે હામૈયા કરીએ, એને ફૂલાર પહેરાવીએ, એનું સ્વાગત કરીએ, અબીલ ગલાલ ઉડાડે, વાજા તબલા લઈને એને સ્વાગત કરે. કોઈ દીવથી આવ્યા હોય તો એનું કર્યું કોઈ સ્વાગત, ચાલો આ પાંચ જુવાન દીવથી આવ્યા, લ્યો તગારા નગારા ઢોલ, ન્યા સ્વાગત ન થાય. યાત્રા કરીને આવી સાક્ષાત તીર્થનું રૂપ બની જાય. તો આપણા પ્રવાસમાં ભક્તિ બળે તો યાત્રા બની જાય, આપણા ભોજનમાં ભક્તિ બળે તો એ મહાપ્રસાદ બની જાય, ઘરમાં ભક્તિ બળે તો એ ઘર મંદિર બની જાય, ભોજનમાં ભક્તિ બળે તો એ પ્રસાદ. આપણને બધાને અનુભવ છે, સત્યનારાયણ ભગવાનની કથા સમયે જે આપણે મહાપ્રસાદ શીરો લઈએ, એ બીજી વખત લેવાની ઈચ્છા થાય, અને ઘરે મહેમાન આવ્યા હોય તઈએ જે શીરો ખાઈએ. સત્યનારાયણ ભગવાનની કથા સમયે જે મહાપ્રસાદ શીરો તૈયાર થાય ને એમાં ભક્તનો ભાવ ભળી ગયો હોય, એ કીર્તન ગાતા ગાતા શીરો મહાપ્રસાદ તૈયાર થાય. મારે ઘેર વેલા પધારજો, પ્રેમની થાળી, હેતની થાળી, મેં તો રસોઈ પ્રભુ મારા હાથે બનાવી, એ ભાવ એમાં ભળે ને એટલે એ શીરો આપણને બીજી વાર એમ થાય કે હજી મળે, હજી મળે, એ ખાવાની ઈચ્છા થાય. અને મહેમાન આવે ત્યારે જ તવીથો ફરતો હોય, આ કટાણાના ક્યાં તા તો શીરો બે ગોથાકલા મારી જાય, હું તો ક્યાંય અટકી ગયો, એ તો આગળ બીજું તમે જો કે અડધા મનમાં બોલી ગયા છે. આ કટાણાના ક્યાં તા તો શીરો ગુલાટ મારતો હોય તાવડીની અંદર, તવાની અંદર, એમાં ભાસ બળે ને એ એક બટકું ખાય એટલે મોઢું ભાંગી જાય. તો ભોજનમાં ભક્તિ બળે તો એ ભોજન મહાપ્રસાદ બની જાય, એમ ભક્તિથી જ જીવને મુક્તિ થાય. પુરંજન ઉપાખ્યાનની અંદર કહેવા માંગે કે જે જીવ જે ભગવાન આપણી મદદ કરે એના શરણે જશે, એની ભક્તિ કરશે ને તો એને મુક્તિ મળશે. આવી રીતના ચાર અધ્યાય નિર્ગુણ ઉપાસનાથી મોક્ષના, ચાર અધ્યાય સગુણ ઉપાસનાથી મોક્ષના બતાવી, આઠ અધ્યાયની અંદર મોક્ષ પ્રકરણ બતાવી, ચતુર્થ સ્કંદને વેદ વ્યાસી મહારાજ અહીંયા વિરામ આપે, એ ક્રમનો નિર્વાહ કરી પાંચમા સ્કંદમાં મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સહસ્રયામ પારમંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદ તત્સત શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર પ્રણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવત સ્મરણ સાથે પાંચમા સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. સીતારામ સીતારામ બોલતો જા, પાપને ધક્કો મારતો જા, સીતારામ સીતારામ. મારતો
ચતુર્થ સ્કંદ રૂપી પુષ્પ પ્રભુને અર્પણ કરી પાંચમા સ્કંદમાં મંગલ પ્રવેશ કરાવતા કહે પંચમો સ્કંદ એ સ્થાન લીલા છે. ચોથા સ્કંદને આપણે ત્યાં સર્જન લીલા ભાગવતકાર નામ આપે. સર્જન થયા પછી કોઈ પણ વસ્તુને સ્થાન આપવું પડે એટલા માટે પાંચમો સ્કંદ એ સ્થાન લીલા છે. આ પાંચમા સ્કંદની અંદર બે પરમહંસોની સંહિતા છે. એક ભરતજી એ ભક્ત પરમહંસ છે અને એક વૃષભદેવજી મહારાજ એ જ્ઞાની પરમહંસ છે. રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે, મહારાજ મનુ મહારાજના એક સંતાનની તમે કથા કીધી કે જેનું નામ છે ઉત્તાનપાદ. હવે મનુ મહારાજના બીજા સંતાન જેનું નામ છે પ્રિયવ્રત, આ પ્રિયવ્રતની કથા મને સમજાવો. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, પરીક્ષિત આ પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, પણ બ્રહ્માજીના કેવાથી એ લગ્ન કરે છે. કારણ કે બ્રહ્મા છે ને બુદ્ધિના દેવ છે, વિવેકાધિષ્ઠિત બુદ્ધિ છે, હંસ ઉપર સવારી છે, અને હંસ છે ને વિવેકનું પ્રતીક છે. આપણા જીવનમાં જે કાંઈ નિર્ણય લઈએ ને એ નિર્ણય એ વિવેકપૂર્વકનો નિર્ણય હોવો જોઈએ. એટલા માટે બ્રહ્માજી હંસ ઉપર આરૂઢ થયા છે. જે બુદ્ધિનો ઉપયોગ હંમેશા વિવેકપૂર્વક કરાય, પણ એ બુદ્ધિ ભક્તિના માર્ગ ઉપર ક્યારેય ન વપરાય. ભક્તિના માર્ગ ઉપર હૃદયનો ઉપયોગ કરાય. જો ભક્તિ માર્ગ ઉપર આપણે બુદ્ધિનો પ્રયોગ કરશું ને તો આપણી યાત્રા અટકી જશે. થોડો સમય શાંતિ જેવું લાગશે. બાપને દીકરો યાત્રા કરવા માટે નીકળ્યા ને એટલે આખો ડબ્બો ભરેલો હતો ટ્રેનનો. વિચાર કર્યો જગ્યા નહીં મળે, હરિદ્વાર સુધી ઊભા ઊભા જવું પડશે, શું કરવું. એટલે બાપ દીકરાએ બુદ્ધિ વાપરી, કપટ કર્યું. એ કે કામ કર બેટા, ડબ્બામાં જઈને રાડો પાડવાની, આ ડબ્બામાં નાગ છે, સર્પ છે, નાગ છે, સર્પ છે, એટલે બધા ડરી જશે, ડબ્બો ખાલી કરી દે. બાપને દીકરો ડબ્બામાં ચડ્યા, રાડો પાડવા માંડ્યા, એ આ ડબ્બામાં નાગ છે, સર્પ છે, આખો ડબ્બો ખાલી. ઓલી વિચારધારા વાળા હિસે અપના કામ બનતા, અને ડબ્બો આખો ખાલી થઈ ગયો. બાપને દીકરો બે સુઈ ગયા. સુઈ ગયા એમાં સવારે જ્યાં જાય ગયા ત્યાં તો એનું ઈ સ્ટેશન હતું. ત્યાંના કોઈ માણસને પૂછ્યું, ભાઈ હરિદ્વાર ડબ્બો ન પહોંચ્યો, અમે તો હરિદ્વારની ટિકિટ લીધી. ઓલા માણસે કીધું, ભાઈ ડબ્બો તો હરિદ્વાર જ જવાનો હતો, પણ આ ડબ્બામાં નાગ હતો ને તે ઉપરથી ડબ્બો સાહેબે રદ કરી નાખ્યો. કપટ કરીને જો કંઈક મેળવી લેશું, થોડો સમય શાંતિ જેવું લાગશે, જીવનની યાત્રા અટકી જશે. ભક્તિ માર્ગ ઉપર ક્યારે કપટ ન કરવું. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. બ્રહ્માજી બુદ્ધિના દેવ છે. પ્રિયવ્રતને સમજાવે છે, બેટા તું લગ્ન કર, તારા ગ્રહસ્થાશ્રમને એટલો દિવ્ય બનાવજે કે સાક્ષાત ઈશ્વરને તારે ત્યાં દીકરો બનીને આવવાની ઈચ્છા થાય. તું લગ્ન કરી લે બેટા. પ્રિયવ્રત રાજા બ્રહ્માની આજ્ઞાને શિરોમાન્ય કરી લગ્ન કરે છે. પ્રિયવ્રત રાજાએ ને ત્યાં 10 સંતાન થયા, જે પુત્રના રૂપમાં હતા. પ્રિયવ્રત રાજાના રાજ્યમાં ભૌગોલિક પરિવર્તન આવે છે. પૃથ્વી છે ને એ 7 દ્વીપવતી થઈ, 7 સમુદ્ર થયા છે. પ્રિયવ્રત રાજાના 10 પુત્રમાંથી 3 પુત્ર છે ને વિરક્ત બન્યા છે. બાકીના જે 7 પુત્ર હતા એને 7 દ્વીપના અધિપતિ બનાવ્યા. પ્રિયવ્રત પછી પોતાના પ્રિય માર્ગે હરિભજન કરવા માટે જતા રહ્યા. 7 દ્વીપ બનાવ્યા, એમાંથી આપણે ભારતવાસીઓ જે દ્વીપમાં રહીએ ને એને જંબુદ્વીપ નામ આપવામાં આવ્યું છે. આ જંબુદ્વીપના પ્રથમ રાજા એ આગ્નિદ્ર રાજા બને છે. આગ્નિદ્ર રાજા એમને પૂર્વચિતિ નામની રાણી સાથે લગ્ન થયા. એમને ત્યાં નાભી નામના પુત્ર પ્રગટ થયા છે. આ નાભીનું લગ્ન મેરુદેવી સાથે થયું અને મેરુદેવી અને નાભી રાજા આ બંને એવો વિશાળ યજ્ઞ કરે, ભગવાનને પ્રસન્ન કર્યા
કે યજ્ઞના ફળ સ્વરૂપે એમને ત્યાં જૈનોના પ્રથમ તીર્થંકર એવા સાક્ષાત વૃષભદેવજી મહારાજ પધાર્યા છે. 24 અવતારમાંનો એક અવતાર એટલે વૃષભદેવજી. વૃષભદેવજી ધીમે ધીમે મોટા થયા, યજ્ઞો કોવિદ સંસ્કાર ધારણ કર્યા, ગુરુ પાસે જ્ઞાન મેળવી રાજા બન્યા છે, ઉત્તમ રીતે રાજ્ય કરે છે. વૃષભદેવજી પોતાના સંતાનોને ઉપદેશ આપે છે કે બેટા, આ માનવ શરીર છે ને એ માત્ર ખાવા પીવા માટે ને ભોગ ભોગવવા માટે નથી, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ઈશ્વરે આ માનવ દેહ આપ્યો છે. આપણને બધાને ખબર છે કે આ દુનિયામાં 84 લાખ યોની છે, એમાંથી ઉત્તમમાં ઉત્તમ કોઈ યોની હોય ને તો એ માનવ યોની છે. વૃષભદેવજી પોતાના સંતાનોને સમજાવે, બેટા શરીર માત્ર વિષય ભોગ માટે પૈસા કમાવવા માટે નથી. હા, એનો મતલબ એવો નથી કે રૂપિયા ન કમાવા, વ્યવહાર ચલાવવા માટે રૂપિયાની જરૂર તો પડશે. પૈસો છે એ માણસનો બહિર પ્રાણ છે, પણ જે પૈસો ભેગો નથી આવવાનો એ વસ્તુ ભેગી કરવામાં કરવામાં જે ધર્મ આપણી ભેગો આવવાનો છે એ ભૂલાઈ ન જાય ને, એટલા માટે કીધું કે આ માનવ શરીર માત્ર વાસના માટે નથી, ભગવાનની ઉપાસના કરવા માટે છે. ભગવાનનું ભજન કરવા માટે ભગવાને આ શરીર આપ્યું છે. ઢોર ઘડતા તને માનવ ઘડ્યો, અને ટૂંકા દીધા તને કાન, પૂંછને બદલે મૂછ દીધી તોય ભયજા નહીં ભગવાન. આ માનવ દેહ એ પરમાત્માનું ભજન કરવા માટે છે, પરમાત્માને મેળવવા માટે આ માનવ શરીર ભગવાને ખાના પીના મોજ મનાના જિસકો ઓર નહીં કુછ કરના, સમજો વહે પશુ નર તન મે ના કાબિલ વો માનવ કહેના. ભોગ ભોગવવા માટે નહીં, ઈશ્વરને મેળવવા માટે ભગવાને આ શરીર આપ્યું છે. વૃષભદેવજી એમને 100 સંતાનો હતા, બધાને ધર્મ ઉપદેશ આપ્યો. 100 સંતાનમાંથી 81 કર્મકાંડી બ્રાહ્મણ બન્યા છે, 9 યોગેશ્વર થયા, જેની કથા 11મા સ્કંદની અંદર આવે છે. ત્યારબાદ સૌથી મોટા પુત્ર ભરતજીને ચક્રવર્તી રાજા બનાવે છે, સાર્વભૌમિક રાજા બનાવ્યા છે. અને એ સમયે ભરતજી મહારાજના ચરિત્રનું વર્ણન કરતા કહે, નેપાળમાં ગંદકી નદીના કિનારે ભરતજીનો જ્યારે કાર્યકાળ રાજાનો પૂરો થયો એટલે ગંદકી નદીના કિનારે તપ કરવા માટે જાય છે. તપ કરતા હતા, એમાં ઘટના એવી બને છે કે એક સગર્ભા હરણી સરોવરના કિનારે જલ પીવા માટે આવે છે. સગર્ભા હરણી હતી, મહિનાઓ પૂર્ણ થયા હતા, જ્યાં જલ પીતી હતી એ સમયે પાછળથી સિંહની ગર્જના સંભળાય છે. જેવી જ હરણી એટલે સહજ કોમળ યોની ડરી જાય, બી જાય, અને એ જ સમયે સિંહની ગર્જના સંભળાણી હરણી પોતાનો જીવ બચાવવા સામે કિનારે જ્યાં કૂદકો લગાવવા ગઈ, બાળ હરણ સરી પડ્યું. તણાતું તણાતું જલના પ્રવાહમાં જ્યાં ભરતજી સંધ્યા કરતા હતા, વંદન કરતા હતા, ભગવાન સૂર્યદેવને અર્ઘ્યના દાન આપવા માટે જ્યાં જળનો ખોબો ભરવા ગયા, ત્યાં બાળ હરણ ખોબામાં આવી ગયું. હરણી સામે કિનારે પડીને મૃત્યુ પામી. બાળ હરણ એ ભરતજીના હાથમાં આવ્યું. ભરતજી મનમાં વિચાર કરે કે આ નાનું એવું બાળ હરણ, પણ જે હોય જીવને બચાવવું એ મારું કર્તવ્ય છે. ભરતજીનું હૃદય એ સંત હૃદય હતું, અને સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ બોડે નહીં એને તારા ઉપર ભાવ. કીધું, હવે આનો પિતા હું છું, આની માતા હું છું, આનું સર્વ રીતે હવે રક્ષા કરવીની મારી ફરજ બને. જો બાળ હરણને બચાવવું, જીવ બચાવવો એ ભરતજીની કર્તવ્ય હતું ભરતજીનું, પણ એનો એની માં હું છું, એનો પિતા હું છું, આવો જે સંબંધ ભરતજીએ જોડ્યો ને એ ખોટું કર્યું છે. કારણ કે જ્યારે રાજા હતા ત્યારે 1 નહીં 1000 બાળ હરણને પાડી લીધા હોત ને તો વાંધો નહોતો, પણ હવે રાજાનું પદ છૂટી ગયું અને જ્યારે ભગવાનને મેળવવા માટે ગંદકી નદીના કિનારે આવ્યા ત્યારે ભરતજીનું બાળ હરણમાં મન ફસાણું છે. રાજા હતા ત્યારે હરણ પાડી લીધા હોત તો વાંધો નહીં, પણ આ સમય અયોગ્ય છે. બધું જ છોડીને આવ્યા, હરિને મેળવવા માટે થઈ અને તપ કરવા માટે આવ્યા, અને ત્યારે એનું મન બાળ હરણમાં ફસાય છે. અને ભગવાનનો નિયમ છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ. ગીતાજીના 8મા અધ્યાયના 6ઠા શ્લોકની અંદર કીધું, યમ યમ વાપી સ્મરણ ભાવ. અંત સમયે માણસનો જેવો ભાવ હશે ને, યજંતે ચ કલેવરમ, જેવા ભાવથી માણસ શરીરને છોડશે એવી ગતિ એને ભગવાન કરાવશે. અંતે યા મતિ સા ગતિ, અંતકાળે જેવી મતિ હોય ને ભગવાને જીવને એવી ગતિ કરાવે. તમે જોજો, બહુ મોટી ઉંમર થઈ જાવ ને, થઈ જાય ને ગઈઢાની, ત્યારે એની એક ઈચ્છા છેલ્લે એવી હોય કે મારા દીકરાના દીકરાનું મોઢું જોઈને હું જાઉં, મારા દીકરાને ત્યાં ભગવાન પારણું બાંધી દે ને તો એનું મોઢું જોઈને હું જાઉં. આ છેલ્લી ઈચ્છા માણસની હોય, કારણ કે 3 ઈચ્છા છે ને માણસની ક્યારેય મરતી નથી, પુત્રેષણા, વિતેષણા અને લોકેષણા. લોકેષણા એટલે કે લોકો મારી વાવા કરે, લોકો મારી વાવા. આ ઈચ્છા ક્યારેય માણસની મરે નહીં. કોઈ માણસના વખાણ કરતું હોય, લોકેષણા વખાણ કરે એટલે માણસ શું વિચારે, તરત એમ કે ભાઈ એ તો કાંઈ એવું કાંઈ નથી, ભગવાનની કૃપા કહેવાય. પણ અંદરથી મન એમ વિચારતું હોય કે હજી 15 મિનિટ લાંબુ હાલે ને તો વધારે સારું.
લોકેશના મારી વાહ વાહ થાય, મારી વાહ વાહ થાય, આ લોકેશના માણસની ક્યારેય મરે નહીં, પુત્રેશના મારા ઘરે દીકરો, એના ઘરે દીકરો, એના ઘરે દીકરો, આ પુત્રેશના ક્યારેય મળે નહીં, મરતી નથી, અને વિતેશના એટલે પૈસા કમાવાની વૃત્તિ, એ માણસની ક્યારેય મરતી જ નથી. મમતા મરે નહીં એનું મારે શું કરવું, એટલા માટે તો ગવાણું છે ભજનની અંદર. આ બાજુ કહે છે પુત્રેશના, લોકેશના અને વિતેશના, એ માણસની ક્યારેય મરે નહીં. અને ઘટના એવી બની કે બાળ હરણની અંદર ભરતજીનું મન ફસાણું છે, આનો પિતા હું છું, અને અંતે જેવી મતી હોય ને ભગવાન એવી ગતિ કરાવે. એટલે એ ગઈઢાવને એમ થાય કે મારા દીકરાના દીકરાનું મોઢું જોઈને જાઉં, મારા દીકરાના દીકરાનું મોઢું જોઈને જાઉં, પછી ભગવાન ભલે મારી દોરી ખેંચી લે, આવું બોલે. અને જો એ ઈચ્છા પૂરી ન થાય અને એ મૃત્યુ પામે, અને પછી સમયાંતરે દીકરાના ઘરે દીકરો આવે અને બધા જબલું દેવા આવે, એટલે શું બોલે, એ જોતો ખરા દીકરાની આંખું તો જો દાદા જેવી થઈ, એ આંખું દાદા જેવી નહીં, દાદા જ આવ્યા છે, અને આનું નાક તો જો દાદીમાં જેવું થયું, દાદીમાં જેવું નાક નહીં, દાદીમાં જ આવ્યા છે. કારણ કે અંતકાળે માણસની જેવી મતી હોય ને ભગવાન એ જ સમયે એને એવી ગતિ કરાવે છે. ભરતજી મહારાજનું બાળ હરણમાં મન ફસાણું, વૃદ્ધ હતાવત ચિંતા મગ્ન, જેમ વૃદ્ધ લોકો જેમ પોતાના બાળકની ચિંતા કરતા હોય ને એમ ભરતજી બાળ હરણની ચિંતા કરે છે. સંધ્યા કરવા બેઠા હોય, બાળ હરણ બાજુમાં બેઠું હોય, જ્યાં ધ્યાન ધરવા જાય અને બાળ હરણ ક્યાં જતું રહીએ ને એની ખબર ન પડે. વળી વિચાર કરે, બાળ હરણ ક્યાં ગયો હશે, શું થયું હશે, કોઈ હિંસક પ્રાણી એને મારી તો નહીં નાખે ને, આવું મનમાં વિચાર કરી બાળ હરણને જ્યાં ભરતજી શોધવા જાય, વળી ગોતીને લઈ આવે, વળી યજ્ઞ કરવા બેસે, વળી બાળ હરણ ક્યાં જતું રહીએ ને ખબર ન પડે. ભરતજી મહારાજનું મન એટલું ફસાણું ને બાળ હરણમાં કે અંતકાળે હરણ હરણ હરી હરી ભૂલાઈ ગયું, હરિના બદલે હરણનું ચિંતન શરૂ થયું, અને અંતકાળ નજીક આવ્યો, હરણ હરણ કરતા ભરતજી મર્યા, એટલે બીજો જન્મ એને બાળ હરણની યોનિમાં જન્મ ધારણ કરવો પડ્યો. જેટલા દિવસો બાળ હરણનો સંગ કર્યો હતો ને એટલા દિવસ બાળ હરણની યોનિમાં એને સંગ કર્યો, એટલા દિવસ એ હરણ બનીને પૃથ્વી ઉપર આવ્યા. હરણની યોનિ જ્યારે એના શ્વાસ પૂર્ણ થયા, ફરી વખત બીજો જન્મ એક બ્રાહ્મણના ઘરે ભરતજીનો થાય છે. બે દીકરા હતા, એમાં સૌથી નાના હતા ની ભરતજી હતા. ભરતજી મહારાજનો હવે બસ મનમાં એક જ ભાવ કે મારે કેવલ અને કેવલ હવે પરમાત્માને યાદ કરવા છે, કેવલ અને કેવલ હવે મારે મુક્તિ મેળવવી, હવે ક્યાંય મારો જીવ ફસાવા નથી દેવો. કારણ કે ગયા જન્મની અંદર બાળ હરણની યોનિમાં મારો જીવ ફસાણો, મારે હરણ બનવું પડ્યું, હવે મારે મારું ક્યાંય મન અટવાવા નથી દેવું. સતત બસ ઓમકાર મંત્રનો જપ કરે, ભગવાન નારાયણનું ધ્યાન ધરે, ભગવાનની સેવા કરે. બાલ્યાવસ્થાથી જ ભરતજીને ભક્તિનો રંગ લાગ્યો છે. છેલ્લા જન્મના આ અમુક નિશાન છે કે માણસનો આ અંતિમ જન્મ છે એ ખબર કેમ પડે, કીધું બાલ્ય અવસ્થાથી જ જેને ભક્તિનો રંગ લાગે, સમજવાનું કા એનો છેલ્લો જન્મ છે. પરાઈ સ્ત્રીની અંદર જેને માં દેખાય ને, સમજવાનું કા એનો છેલ્લો જન્મ છે. જીવ માત્ર પ્રાણી માત્ર પ્રત્યે જેને ભગવત ભાવ જાગે, સિયા રામમય સબ જગ જાની, આખું જગત જેને રામમય દેખાય ને, સમજવાનું આ જીવનો છેલ્લો જન્મ છે. ભરતજીનું હવે ક્યાંય મન ફસાતું નથી, કેવલ અને કેવલ બસ ભરતજી મહારાજ વિચાર કરે, હવે આ જન્મની અંદર મારે ઈશ્વરને મેળવી લેવા છે. ભરતજી ધીમે ધીમે મોટા થયા, એમના ભાઈ મોટા થયા, બંને ભાઈઓને યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરાવ્યા છે. ઘટના એવી બને કે ભરતજી મહારાજને એમના પિતા કોઈ પણ કામ ચિંધે નહીં, સરખી રીતે કામ ન કરે, કેવલ અને કેવલ પરમાત્માનું ભજન કરવામાં મન લગાડ્યું. એક દિવસ મોટા ભાઈએ ભરતજીને કીધું, એક કામ કરો, તમે ખેતરે જાઓ અને ત્યાં ખેતરને જે કોઈ પશુ પક્ષી કાંઈ નુકસાન કરે ને તો એની રક્ષા કરજો. ભરતજીના મનમાં કોઈ અવરોધ નહીં, કોઈ વિરોધ નહીં, ખેતરે ગયા, જે પણ કાંઈ પશુ આવે એને ચરવા દે, ખાવા દે, પાકનું નુકસાન થાય તો થવા દે, રામ કે ચીડિયા રામ કા ખેત, ખાવો ચીડિયા ભરભર પેટ, ખાને વાલા રામ ખિલાને વાલા રામ, બીચ મેં મેરા ક્યાં કામ. કોઈ જીવને ઉડાડે નહીં, કોઈ પક્ષીઓ આવે પાકને નુકસાન કરે તો વળી વિચાર કરે કે જો પથરો મારી અને કોઈ પક્ષીને મારીશ અને પક્ષી મરી જશે તો મારું કર્મ બંધાઈ જશે, કોઈ જીવને મારે નહીં. એક જ ભાવ બસ સતત પરમાત્માનું રટણ કરે. એક દિવસ મોટા ભાઈ ખેતરે આવ્યા, ખેતરમાં નુકસાન થયેલું જોઈ અને ભરતજીને ધક્કો મારીને કાઢી મૂક્યા, કીધું તું તો સાવ જળ જેવો છો, જા અહીંયાથી જતો રહે, અને નામ પડ્યું જળ ભરત. ભરતજી મહારાજ વિચરણ કરતા હતા, વિચરણ કરતા કરતા એવી ઘટના બને છે, એક ભીલનો રાજા એને માતાજીને એવી માનતા કરી કે મારે ત્યાં દીકરો થાય ને તો નરબલી ચડાવીશ. કાગડાને બેહુન ડારને તૂટવો એને ત્યાં દીકરાનો જન્મ થયો. સૈનિકોને કીધું કે જાઓ કોઈ સશક્ત મનુષ્યને પકડીને લઈ આવો, માતાજીને નરબલી ચડાવી.
જ્યાં સૈનિકો ફરતા હતા, ભરતજીને જોયા, જળ ભરત વિચરણ કરતા હતા, પકડીને લઈ ગયા, કીધું હાલો આને માતાજીને બલિ ચડાવી દેશું. આ બાજુ બધા પુરોહિત મંત્રો ભણતા હતા, મંત્ર પૂરો થાય એટલે ભરતજીના મસ્તક ઉપર તલવારનો જ્યાં ઘા કરવા ગયા એટલે ભરતજીને કીધું કે મસ્તક ઝુકાવો. ભરતજીએ મસ્તક ઝુકાવ્યું, પણ કોને ઝુકાવ્યું? સામે રહેલી અષ્ટભુજાળી માં જગદંબાને મસ્તક ઝુકાવ્યું. જેવું જ મસ્તક ઝુકાવ્યું, અષ્ટભુજાળી મૂર્તિ માં ભગવતીથી સહન ન થયું, મારા ભક્ત ઉપર કોઈ ઘા કરીને જાય? યાદ રાખજો, ભગવાનના ભક્ત ઉપર કોઈ ઘા કરે નહીં, ઘા છે નહીં, રીબાઉન્સ થાય. ભગવાન બધું જ સહન કરી લે, પણ એના ભક્તની ઉપર જો કોઈ ઘા કરે નહીં, ભગવાનથી સહન નથી થતું. ભગવાન બધું જ સહન કરે, પણ એના ભક્તની આંખના આંસુ છે ને, એ ભગવાનથી ક્યારેય સહન નથી થતા. રાવણે જ્યારે સીતાનું હરણ કર્યું ત્યારે રાવણનો વાળ વાકો નથી થયો. બાકી સીતા એટલે કોઈ સામાન્ય નહીં હો, ખાલી આંખનો પલકારો કરે ને, ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લઈ હોય, એક આંખનો પલકારો કરે એટલે રાવણને મારી નાખે. પણ છતાંય ત્યારે રાવણનો વાળ વાકો નથી થયો. પણ રાવણે જ્યારે વિભીષણને લાત મારી, ભગવાનના ભક્તની ઉપર જ્યારે પ્રહાર કર્યો ને, ત્યારે રાવણની ઊંધી સાયકલ ચાલુ થઈ ગઈ હતી. ભગવાન બધું સહન કરે, પ્રબલ પ્રેમ કે પાલે પડકર, પ્રભુ કો નિયમ બદલતે દેખા, અપના માન ટલે ટલ જાય, લેકિન ભક્ત કા માન ન ટલતે દેખા. ભગવાન એના ભક્તનો અપરાધ કોઈ કરે ને, ક્યારેય સહન એનાથી નથી થતું. મારા ભક્ત ભરતને મારવા જાય, અને જ્યાં મસ્તક ઝુકાયું, અષ્ટભુજાળી મૂર્તિ ફાટી, અને એમાંથી દિવ્ય શસ્ત્રધારીમાં જગદંબા પ્રગટ થયા, અને જેટલા સૈનિકો ભરતજીને મારવા તૈયાર થયા ને, બધાના ધડથી મસ્તક અલગ કરી નાખ્યા. ભરતજી મહારાજ ત્યાંથી આગળની યાત્રા કરે. સિંધુ સવીર પ્રદેશનો રાજા રૌગણ એ કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન મેળવવા માટે જતો હતો, અભિમાનને લઈને જતો હતો. ઇક્ષુમતી નદીના કિનારે એમની પાલખીને રોકવામાં આવી જલપાન કરવા માટે. જ્યાં જલપી અને વળી પાલખીમાં બેસવા ગયા, પાલખી ઉપાડવા વાળા ચાર જણા હતા ને, એમાંથી એક ક્યાંય જતો રહ્યો છે. ત્રણ જણા એ ચોથાની શોધ કરતા હતા, એને સામે ભરતજી મળ્યા. ભરતજીને કીધું કે હાલો રાજાની સેવા કરવા. કીધું ચાલો, કોઈ અવરોધ નહીં, કોઈ વિરોધ નહીં, પાલખી ઉપાડવા માટે ભરતજી તૈયાર થઈ ગયા. પણ ભરતજીના મનમાં એક જ ભાવ, કાયા દ્વારા કોઈ પાપ ન થાય ને, એક એક ડગલું વિચારી વિચારીને ભરે છે, એક એક પગલું ભરતા ભરતા વિચાર કરે, જેથી કરીને કાયા દ્વારા પાપ ન થાય, વાણી દ્વારા પાપ ન થાય ને, એટલે મૌન થઈ ગયા. કારણ કે વાણી છે ને, એ ક્યારેક ઘાણી કરે છે, વાણી ક્યારેક માણસને બંધનમાં કરી મુકાવી દે છે. આપણે સોશિયલ મીડિયામાં જોઈએ કે વાણી દ્વારા કેવા કેવા પાપ થાય અને કેવા કેવા બંધનો થઈ જાય છે. વાણી એક એક શબ્દ છે ને, જોઈ વિચારીને બોલવો જોઈએ. કયો શબ્દ ક્યારે બોલવો એની જો માણસને ખબર પડી ગઈ હોય ને, તો દરેક શબ્દ છે ને મંત્ર બની જાય છે. વાણીથી માણસને બહુ બંધનો ભોગવવા પડે. એક રાજા અલમારી ઉપર ઉભા હતા, બીજા માળ ઉપર અલમારી ઉભા, એકદમ શરીર આમ જાડું થોડું શરીર, વિકરાળ શરીર. એટલે ત્યાંથી રસ્તામાં એક નાનો બાળક નીકળ્યો, રાજા હામું જોઈને હસવા માંડ્યો. રાજા કહેલા, આવડો નાનો એવો છોકરો ને મારી મજાક કરે, મસ્કરી કરે છું, સેના દાંત આવે, તને શેનું હસવું આવે? નાના બાળકે કીધું, રાજા તમારું આવું જાડું કદાવર શરીર હાથી જેવું, અને તમે ન્યાને ન્યા ગુજરી જાવ તો નીચે કેમ ઉતારવા? રાજા સૈનિકોને કીધું કે મને મરવાની વાત કરે, જેલમાં પૂરી દો આને. બાળકને જેલમાં પૂરી દીધો. પિતાજી ચિંતામાં ઘરે પડ્યા કે દીકરો કેમ આવ્યો નહીં, શું થયું? કોઈએ કીધું કે એને જેલમાં પૂરી દીધો રાજાએ. પિતાજી રાજા પાસે આવીને કીધું, મારા દીકરાથી હું ભૂલ છે, અરે તમારો દીકરો મારું શરીર આવું જોઈને એમ કે આ ઉપર ગુજરી જાય, નીચે કેમ ઉતારવા? પિતાજી કે મારા દીકરામાં ક્યાં બુદ્ધિ છે, કટકા કરી નો નીચે ઉતારે. રાજા કે આને પૂર દીધો, કે પિતાજીને જેલમાં પૂર દીધા. દાદા ઘરે ચિંતામાં પડ્યા, દીકરા ને દીકરો બે ગયા એવા કેમ નહીં? લાકડીના ટેકે ટેકે રાજમહેલે આવીને કીધું કે રાજા, મારા દીકરાને એના દીકરાથી હું ભૂલ થઈ ગઈ, તમે એને પૂરી દીધા. કીધું તમારો દીકરો એમ કે આવું જાડું શરીર, કટકા કરી નીચે ઉતારે ગુજરી જાય, તો તમારો દીકરાને દીકરો વળી એમ કે નીચે ગુજરી જાય તો કેમ ઉતારવા? દાદાએ કીધું કે મારા દીકરામાં ને એના દીકરામાં ક્યાં લાંબી બુદ્ધિ છે, બાકી 60 વર્ષની ઉંમરે મારે લાકડીને ટેકે ટેકે અહીંયા આવવું પડે? આવું જાડું શરીર ઉપર ને ઉપર ગુજરી જાય તો ન્યાન્યા હળગાવી નખાય, રાખ તો ગમે ત્યાં ઉડી જાય. રાજા કે આને પૂરજો. જો વાણીમાં વિવેક નહીં આવે ને, તો બંધન ભોગવવા પડશે. કહેવાય ને, માણસ બોલતા તો 3 વર્ષની ઉંમરે શીખી જાય, પણ ક્યારે શું બોલવું ને, એ શીખવામાં જિંદગી આખી નીકળી જાય. માટે વાણી ઉપર સંયમ હોવો જોઈએ, નહીતર બંધન થાય. એક એક ડગલું વિચારી વિચારીને ભરે છે કે ક્યાંક મારાથી કોઈ જીવની હિંસા તો નહીં થઈ જાય ને, મારાથી કોઈ જીવ મરી તો નહીં જાય ને, મારું કર્મ બંધાઈ જશે. એક એક પગલું વિચારીને એટલા માટે કીધું છે, ન જાઉં ન જાઉં માર્ગે કદાપિ, એ
વિચારી 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 ને પગલા ભરું છું સમજને કે હું શું કરું છું હું પૂછો સમજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું હરિઓમ સિસોદિયા પરિવારના શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આમંત્રણને માન આપી પધારેલ અમદાવાદથી પધારેલ ઇન્ડસ કંપનીના મેનેજર શ્રી રીતેશ શાહ સાહેબ તથા જતીન છાબરા સાહેબનું શાસ્ત્રીજી અહીં વ્યાસપીઠ પાસે સન્માન કરશે ઝડપથી આવે તેઓ તેમજ નારાયણભાઈ બેટારિયા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ એવો પણ આવે મહીસાગર જિલ્લાથી તેમજ તેમની સાથે પધારેલ ભૂસ્તર શાસ્ત્રી શ્રી ચંદ્રેશ પરમાર સાહેબ તેમનું પણ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે એવો પણ ઝડપથી આવે કરે કોઈ લાખો બુરાઈ થતા હું ભલાઈ કરો હું પૂછો સમુદને કે હું શું કરું છું હું પૂછો સમુદને કે હું શું કરું એટલે રાજા રવગણ ના મસ્તક ઉપર પાલખી નો દંડ વાગે બે પાંચ વખત દંડ વાગ્યો રાજાથી સહન ન થયું સૈનિકોને ખીજાવા માંડ્યા અરે તમને ખબર નથી પડતી કે રાજાને કેવી રીતના લઈ જવા જોઈએ તમારામાં કઈ વિવેક છે કે નહીં કઈ મર્યાદા છે કે નહીં હું રાજા છું અને રાજાને કેવી રીતના યાત્રા કરાવવી જોઈએ ખબર ન પડે ઓલા ત્રણેય સૈનિકોએ કીધું કે રાજા માફ કરજો અમે તો વ્યવસ્થિત સીધી રીતે ચાલીએ છીએ બરોબર રીતે તમારી પાલખીને ઉઠાવીએ છીએ પણ આ નવી ભરતી થઈ ને એ બહુ ઠેકડા મારે છે કીધું કોણ નવી ભરતી થઈ ભરતજીની સામે જોવે છે ભરતજીના ખભા ઉપર મેલી જનોઈ હતી રાજાને મનમાં થયું કે કોઈ બ્રાહ્મણ હોય ને એવું લાગે છે ભરતજી કહે છે પાલખી નીચે ઉતારો કોણ છો એમ કહી અને જ્યાં દંડ દેવા ગયા છે ખબર નથી પડતી રાજાની પાલખી કેવી રીતના ઉપાડાય ભરતજી મનોમન વિચાર કરે કે આ રાજાએ મારા ઉપર સાત ડગલા બેસીને યાત્રા કરી છે હવે જો મને દંડ આપશે તો એનું કર્તવ્ય તો એ ભોગવશે એને એના કર્મની સજા મળશે કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરે હિ સો તસ ફલ ચાખા એને તો કર્મનું પરિણામ ભોગવવું પડશે પણ કાલ સવારે દુનિયા એમ કહેશે કે ભરત જેવા સંતના ખભે બેસી અને રાજાએ સાત ડગલા યાત્રા કરી અને જો હવે મને મારશે તો એની દુર્ગતિ થશે તો દુનિયા કહેશે કે સંતના ખભે બેસીને યાત્રા કરે એને દુર્ગતિ થાય એક સંતનું સંતત્વ બચાવવું હોય તો હવે મારે મારું મૌન તોડવું પડશે હવે મારે મારું મૌન ખોલવું પડશે અને એ સમયે ભરતજી મહારાજ સુંદર મજાનો ઉપદેશ દેવા તૈયાર થયા
એ ઉપદેશ આપણે બપોર પછીના સત્રની અંદર સાંભળશું. આવો ભગવત સ્મરણ સાથે અત્યારની કથાને વિરામ આપીએ. ત્યાર પછી જે કાંઈ મહાપ્રસાદની વ્યવસ્થા છે, સિસોદિયા પરિવારની એવી ભાવના છે કે દરેક ભાગવતજીનો મહાપ્રસાદ લઈ અને પછી જ ઘર તરફ પ્રયાણ કરે. હરે રામા હરે રામા રામ રામ હરે હરે. ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ